એક સમર્થ ગદ્યકાર આપણા, બહુ જ સમર્થ, એટલે 25 વર્ષમાં આવે છે, આવે 46 વર્ષનો એમના જીવનનો સમયકાળ, એમાં 50 થી વધારે કૃતિઓ એમણે આપી છે. 25 વર્ષોમાં 25 ગદ્ય ખંડો, આ નાની વાત નથી. 12 ઓગસ્ટ 1922ના દિવસે એમનો જન્મ જૈન વણિક કુટુંબમાં ધોરાજીમાં. ભગત સાહેબે મડિયા વિશે વાત કરતા સરસ લખ્યું છે, કોઈ પણ સર્જક કેવું અને કેટલું સર્જન કરવા ઈચ્છે કે ઈચ્છતો હતો એનો કોઈ મહિમા નથી, એણે કેવું અને કેટલું સર્જન કર્યું છે એનો જ મહિમા છે. બાકી મનમાં તો ઘણું વિચારતા હોઈએ. પાછા ભગત સાહેબ આગળ કહે છે, કોઈ પણ સર્જકને ધન્ય કરે એવી કરુણા એ મડિયાની વાર્તાઓમાં સૌંદર્ય રૂપે પ્રગટ થાય છે. આજ ભગત સાહેબ મડિયા વિશે એવું કહે છે કે મારી જિંદગીના, એટલે વાતો કરવાનો આનંદ એ લાવો સૌથી વધારે મેં મડિયા સાથે લીધો છે. તો ઉમાશંકર એમને મડિયા રાજા, અને બધાને પ્રેમ કરવો એની દિલેરી માટે મડિયા રાજા કહેતા. તો મડિયાની બીજાઓની કાળજી લેવાની, પ્રેમ કરવાની વાતને લઈને એ એમને મડિયા ધ મધર એવું પણ કહેતા. મડિયા વિશે એટલે આમ વાત કરવી હોય તો એટલા બધા એમની એટલા બધા સંદર્ભો. રઘુવીરભાઈ આવે પછી એક વાત હું કરીશ, પણ આવા મડિયા વિશે આ શતાબ્દી વંદનાની આ બેઠકમાં એ આપણા મહાન સમર્થ ગદ્યકારને આપણા બધાના વતી વંદન કરીએ, અને થોડાક બદલાયેલા સંજોગોમાં ઝડપથી આ આટોપવાનું છે એ રીતે અમે એવું માનીએ છીએ કે અમારી બેઠક અમે સમયસર અથવા સમયથી વહેલા પૂરી કરીશું. એવું રાખ્યું છે આ બેઠકનું સ્વરૂપ કે પહેલાં ધીરેન્દ્રભાઈ થોડીક વાત કરે, વિષય ખોલી આપે, અને પછી બે સમર્થ વક્તાઓ વાત કરશે, અને ધીરેન્દ્રભાઈ પછી અધ્યક્ષીય વક્તવ્ય આપશે. ધીરેન્દ્રભાઈનો પરિચય આમ તો અહીં કચ્છમાં તો પણ ચાલશે સાહેબ, જી 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 જી, પણ ધીરેન્દ્રભાઈનો પરિચય આમ તો અહીં આપવાનો ન હોય. થોડુંક ખાલી હવે આમ તો મેં ખૂબ તૈયારી કરી છે, પણ એ તૈયારી કરી છે માટે કહેવું એવું નથી, પણ એકાંત પ્રિય સંવેદનશીલ પ્રકૃતિના સર્જક છે, આમ ખૂબ ઓછા બોલ્યા છે, પણ ખૂબ સ્વાધ્યાયથી કામ કરનારા આ સર્જક છે. એમની 11 નવલકથાઓ, વલય, ચિહ્ન, અદ્રશ્ય, દિશાંતર, ધારણા, ઘર, ખોવાઈ ગયેલી વસ્તુ, અને કચ્છના ભૂકંપની વિષય વસ્તુ અને એ સંવેદનાને લઈને છાવણી, ટૂંકી વાર્તાના સંગ્રહ 3 છે, કવિતાના 2 છે, ભૂસકાની ઉજાણી, પવનના વેશમાં, વિવેચનના 8 ગ્રંથ એમના થયેલા છે, 4 સંપાદન થયેલા છે. તો આવા ધીરેન્દ્રભાઈને હું વિષયને ખુલી આપવા અને પ્રાસ્તાવિક વાત કરવા વિનંતી કરું છું. શ્રી ધીરેન્દ્રભાઈ મહેતા. સાથી વક્તાઓ, સંચાલિકા બેન, સામાન્ય રીતે સૌથી પ્રથમ તો નાતાલની શુભેચ્છા આપ સૌને આપી દઉં. સામાન્ય રીતે આ પ્રકારના ઉપક્રમમાં એવી અપેક્ષા રહે છે કે શરૂઆતમાં ભૂમિકા બંધાય, પછી મુખ્ય વક્તવ્યો અપાય, અને છેલ્લે એને લગતો નિષ્કર્ષ રજૂ થાય. પણ
એ બધું સમય આધારિત હોય છે. સમયને શબ્દમાં બાંધવાનો પ્રયાસ કરતા મેં એને લિખિત સ્વરૂપ આપેલું છે. હવે જેટલો અવકાશ મારા સાથી વક્તાઓ આપશે તે અનુસાર હું છેલ્લે જો કંઈ કહેવાનું હશે તો કહીશ, નહીતર પછી આવા આયોજનોમાં તો એની પૂર્ણાહુતિ પછી પણ એ ચર્ચાઓ ચાલતી રહે એવી આશા રહે છે. તો એવી આશા પણ આપણે સેવીશું. મેઘાણીની સવા શતાબ્દી, મળિયાની શતાબ્દી અને કચ્છના આંગણે એ શતાબ્દીની ઉજવણી, આ ત્રિસંયોગમાં કંઈક અર્થ સંકેત રહેલો હું ભાડું છું. મળિયાને મેઘાણીનો વારસો મળ્યો હતો. કોલકાતામાં ઠરવા ગયેલા મેઘાણી વતનનો સાદ સાંભળીને પાછા વળે છે. મળિયાએ વતનની એ જ સૌરાષ્ટ્ર ધરણી મૂકીને અમદાવાદ અને પછી મુંબઈ જઈને વસવાટ કર્યો. આમ છતાં એમની ભીતર અને એમની ભાષામાં વતનની આબોહવાનું રુધિરાભિસરણ થતું રહ્યું. અને જેમની શતાબ્દી પછીની દશાબ્દી આપણે વટાવી એ ડૉક્ટર જયંત ખત્રી. મુંબઈમાં વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી ત્યાં જ કારકિર્દી વિકસાવનાર કચ્છના જયંત ખત્રીએ કબૂલ્યું કે આઈ એમ ટેરિબલી એટેચ્ડ વિથ માય લેન્ડ એન્ડ પીપલ. અહીં મેઘાણીએ પન્નાલાલ પટેલને સૂચવેલું તે પણ યાદ આવે છે. એમ કહેલું કે જેટલું પોતે જાણતો હોય તેટલા જગતની અંદર રમનાર લેખકને એ જગત કદી દગો દેશે નહીં. જાણીતા જગતની બહાર એક ડગલું પણ દીધે લેખકે પોતાનો પગ લપસ્યો જ સમજવું. જયંત પાઠકની પણ શતાબ્દી આવી ગઈ. આપણે એમને વિશેની પણ એક બેઠક યોજી છે. એમના સર્જનમાં પણ એમના વતનની પ્રજાની નાળ ધબકે છે તે પણ આ સંદર્ભમાં સંભાળીએ. આ સર્જકોનું સાહિત્ય આપણને આપણી અસલ ભૂમિ પર પહોંચાડે છે. આપણા સાહિત્યમાં ગુજરાત કેમ ઓછું ડોકાય છે એ વાતનો મળિયાને વસવસો હતો. એ ઉણપ દૂર કરવા એમણે સાહિત્યિક પુરુષાર્થ કર્યો. તેનો સવિશેષ હિસાબ આપણને એમના કથા સાહિત્યમાં મળે છે. મળિયાએ સાહિત્યિક કારકિર્દીનો આરંભ કથાલેખનથી કર્યો હતો અને એની પૂર્ણાહુતિ પણ એથી થઈ હતી. એમની પહેલી નવલકથા પાવક જ્વાળા 1945માં પ્રગટ થઈ અને પહેલા વાર્તા સંગ્રહ ગોગવતા પૂરનું પ્રકાશન પણ એ જ વર્ષે થયું. એવું જ છેલ્લી નવલકથા આલા ધાંધલનું જીંજાવદર અને વાર્તા સંગ્રહ ક્ષત વિક્ષત વિશે, બંનેનું પ્રકાશન 1968માં. કથાના આ બંને સ્વરૂપોનું એમને ભારે આકર્ષણ અને એ આકર્ષણ છેક સુધી ટકી રહ્યું હતું. પરિચયના પ્રારંભે કિશોરાવસ્થામાં એમણે ઉમાશંકર જોશીને વાચક તરીકે જે તીવ્ર પ્રતિક્રિયા આપેલી તે પણ તેમની વાર્તાઓ વિશે હતી. મળિયાની સ્મૃતિમાં યોજાયેલી આ બેઠક પણ એમના કથાલેખન પર કેન્દ્રિત છે. એ આયોજન પણ ઘણું અનુકૂળ છે કે આ ઉપક્રમમાં આપણને જેમનો સાથ સાંપડ્યો છે એ બંને વક્તાઓ પણ આ સ્વરૂપોના અભ્યાસી તો છે પરંતુ સર્જકો પણ છે. આ સ્વરૂપોને તેઓ સભાન રીતે ખેડતા રહ્યા છે એટલે એની અંદરના ભેદભરમની એમને પૂરી જાણકારી છે. તેથી
તેઓ મળિયાના આ ક્ષેત્રના પ્રદાનને મૂલવશે, એમાંથી આપણને ઘણી પ્રાપ્તિ થશે. વળી એ બંને સુજ્ઞજનોને સુવિદિત છે કે અહીં આ શ્રોતાજનોમાં મળિયાના સાહિત્યના ઊંડા અભ્યાસીઓ પણ વિરાજમાન છે. મળિયાની સ્મૃતિને વંદના કરીને બેઠકનો પ્રારંભ કરીએ. વક્તાઓમાં માવજી મહેશ્વરી અને સંજય ચૌધરી આપણને પ્રાપ્ત થયા છે, એ પણ ઘણું સુયોગ્ય છે. કારણ કે માવજી મહેશ્વરીએ નવલકથા અને ટૂંકી વાર્તા બંનેમાં લેખન કારકિર્દી રાખેલી છે, અને જેમ મળિયાએ એ બંને સ્વરૂપો એક સાથે ખેડ્યા, સમાંતર ખેડતા રહ્યા, એવું જ માવજીનું પણ છે. છ નવલકથાઓ, તો છ વાર્તા સંગ્રહ એ એક સાથે આપે છે. અને એમનું વિપુલ સર્જન ગોગવતા પૂરની જેમ આવે છે. તો સંજય ચૌધરી એ બહુ ધૈર્યથી અને સંયમથી કામ લે છે, જાણે ક્લાઇમ્બ માઉન્ટ ફ્યુજી બટ સ્લોલી સ્લોલી. એ કહે છે કે જાણે આઈ હેવ નો ટાઈમ ટુ બી ઇન એ હરી. પ્રકાશભાઈને એ વાતે આનંદ થશે કે ગઈકાલે એમણે અંબાલાલ સાકરલાલની વાર્તા શાંતિદાસ ન જોડા એની વાત કરી, અને એ બતાવ્યું કે તત્કાલીન પરિબળોને એમણે કેવા પારખ્યા હતા અને એ વાર્તામાં એની ગૂંથણી કરેલી. તો સંજયમાં એની વેલ્યુ જેવી વાર્તામાં એ અનુઆધુનિક વાર્તાકાર જાણે એ પરંપરાને આગળ ચલાવતા હોય એમ. પછીથી પેલી જે ઔદ્યોગિકરણની વાત હતી એ પડખું બદલીને ટેકનોલોજીનો પ્રભાવ હેઠળ એ જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે તે એમની વેલ્યુ જેવી વાર્તામાં એમણે બતાવ્યું. તો આવા વક્તાઓ આપણે પ્રાપ્ત થયા છે. સૌ પ્રથમ માવજી મહેશ્વરીને હું આમંત્રણ આપું છું તેમનું વક્તવ્ય એ રજૂ કરે. હવે મારું જે ભવિષ્ય છે એ આ બંને વક્તાઓ પર આધારિત છે. માવજી એ ગઈકાલે એમ કહેલું કે હું તો નવલકથાકાર આટલા સમયમાં કેવી રીતે પૂરું કરું. મેં કીધું એ કળા તમે નવલકથામાં દાખવ જો, અહીં એ કળા કરવાની નથી. એ એમને ફરીથી યાદ કરાવ્યું એટલે એ ઓળખે છે ને, એટલે આગલા દિવસે જ આગોતરું જ કહી દીધું. પરિષદ પ્રમુખ સત્ર અધ્યક્ષ માન્ય મહેતા સાહેબ, મારા સાથી વક્તા સંજયભાઈ, સંચાલિકા બેન અને આવ સૌ આપજનો, છાપાએ બધાને ડરાવ્યા છે ત્યારે કલાકનું પાંચ લાખમાં બોલવાનું છે. ક્યાંથી શું કાઢવું વિચારું છું, નીકળશે કે ઉમેરાઈ જશે એ ખબર નથી. બેન, હવે કોઈ ભાઈ ટેકનોલોજીના માણસ હોય ને, જરાક મારો મારો અવાજ ધીમો છે બેન, તો એ આના દ્વારા થઈ શકશે. સાંભળવા આવ્યા છે તો જરૂર સાંભળાશ. હવે સાંભળાય છે બેન? 12 ઓગસ્ટ નવલકથાકાર મળિયા એ વિષય ઉપર મારે બોલવાનું છે. 12 ઓગસ્ટ 1992 ના રોજ ધોરાજીમાં ધીરધારનો ધંધો કરનાર એક સામાન્ય પરિવારમાં જન્મેલા ચુનીલાલ કાળીદાસ મળિયાને કોલેજ કાળથી લેખનનો શોખ હતો, જેને ઉમાશંકર જોશીએ એના લેખનની સગ સંકોરી. મળિયાને ગદી તરફ વળવામાં અને ખાસ તો નવલકથા લેખનમાં 3 કારણો મને દેખાયા છે. 1 કારણ, 1945 થી 1950 દરમિયાન એમણે જન્મભૂમિના તંત્રી વિભાગમાં કામ કર્યું
પરિણામે એમની વાર્તાને માર્ગ મળ્યો. તે પછી એમને મુંબઈ સ્થિત યુજેસની કચેરીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે કાર્ય કરવાનું થયું. આને કારણે તેઓ વિશ્વ સાહિત્ય અને વિશ્વ સાહિત્યના વૈશ્વિક પ્રવાહોનો પરિચય થયો. વર્તમાન પત્રો સાથે એમના ઘનિષ્ઠ સંબંધોને કારણે ધારાવાહિક નવલકથા લેખન માટે એમને અવકાશ મળ્યો એવું પણ કહી શકાય. એમની નવલકથાઓનું જે પ્રકાશન અને જે રીતની પ્રગટ થઈ છે કે નવલકથાકાર મળિયાના વિકાસમાં વર્તમાન પત્રોનો મોટો ફાળો છે. નવલકથા મળિયાનું નવલકથા સર્જન. ચુનીલાલ મળિયાએ ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર તરીકે પ્રવેશ્યા હતા. એમની વાર્તાઓને અભૂતપૂર્વ આવકાર પણ મળ્યો. છતાં પુસ્તકોની સંખ્યા અને સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ તેઓ એક નવલકથાકાર તરીકે પ્રસ્થાપિત થયા એમ કહી શકાય. એમની 13 નવલકથાઓ લગભગ 6000 પૃષ્ઠ સંખ્યા ધરાવે છે, જેમાંની ત્રણેકને બાદ કરીએ તો બાકીની નવલકથાઓ સ્વરૂપની દ્રષ્ટિએ અભ્યાસ માટે માતબર ગણી શકાય તેવી છે. મળિયા એમના કાળખંડ દરમિયાન નવલકથા સ્વરૂપના આંદોલનનો એક ચોક્કસ ચહેરો ધરાવતા નવલકથાકાર છે. 13 નવલકથાઓમાં પાવક જ્વાળા, વ્યાજનો વારસ, ઈંધણ ઓછા પડ્યા, વેળાવેળાની છાયડી, લીલુડી ધરતી, શેવાળના શતદલ, આલા ધાધલનું જીંજાવદર, આ એમની પ્રાદેશિક અથવા તો ગ્રામ ચેતનાની નવલકથાઓ છે. પ્રીતવછોયા અને ઇન્દ્રધનુનો આઠમો રંગ એ બે શહેરી નવલકથાઓ છે. મળિયાએ હાસ્ય અને વ્યંગ પ્રધાન 3 નવલકથાઓ આપી છે. સદરા જેસનનો સાળો, સદરાના સાળાનો ફાળો અને ગ્રાસ્ટક વત્તા 1. તો 1962માં એમણે કુમકુમ અને આશ્કા નામની ઐતિહાસિક નવલકથા પણ આપી છે. આમ મળિયા નવલકથાના બધા સ્વરૂપમાં વિહરી રહ્યા છે. મળિયાની નવલકથા સંદર્ભે એમની કલા દ્રષ્ટિ. 1955ની આસપાસ ગુજરાતી સાહિત્યમાં પશ્ચિમના આધુનિકતાવાદની ચર્ચા થવા માંડી. એમાંથી આવ્યો વાર્તા અને નવલકથામાં ઘટના લોપ. ડૉક્ટર સુરેશ જોશી ઘટના તત્વનો લોપ એ વિચારના પ્રચારક અને પુરસ્કર્તા હતા. સુરેશ જોશીએ નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે એવી ચર્ચા પણ છેડી હતી. આવું કરવા પાછળ સુરેશ જોશીનો ઉદ્દેશ નવલકથાને જુદી દિશામાં વાળવાનો હતો. સુરેશ જોશી પ્રેરિત ઘટના તત્વનો લોપનો વિચાર ગુજરાતી નવલકથાની ગતિ અને સ્વરૂપ માટે માત્ર નવો જ નહીં વ્યવધાન રૂપ છે એવું કહેનાર બે નવલકથાકારો ચંદ્રકાંત બક્ષી અને ચુનીલાલ મળિયા. મળિયાએ સુરેશ જોશીના ઘટના તત્વના લોપ સંદર્ભે તીખી પ્રતિક્રિયાઓ આપી. એમણે કહ્યું કે ભારત કે પશ્ચિમમાં નવલકથા મરી પરવારી નથી. નવલકથાના ભવિષ્ય વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી. ઘટના તત્વનો લોપ એ વિચાર પશ્ચિમનો છે જેનો પ્રયોગ અહીં કરવામાં આવી રહ્યો છે. એમણે નવલકથાના વિષયના વિધાનોને સ્વીપિંગ સ્ટેટમેન્ટ ગણાવી એનાથી કોઈએ ગભરાઈ જવાની જરૂર નથી એવું પણ જણાવ્યું હતું. સુરેશ જોશીએ જગાવેલા ઘટનાલોપના આંદોલનને મળિયાએ જુદી રીત લીધું. એમણે એ પરત્વે ચિંતન કર્યું કે નવલકથામાં ઘટનાનો હાસ ન થાય અને નવલકથાના પરંપરાગત સ્વરૂપ સાથે વાચક જોડાઈ જાય. મળિયાના ચિત્તમાં કશું નવું કરવાની નવલકથાના અટકેલા વહેણને યોગ્ય દિશામાં વાળવાની મથામણ ચાલતી હતી. કારણ કે તેઓ પોતે પશ્ચિમના સર્જકો અને પશ્ચિમમાં ચાલતા સાહિત્યિક આંદોલનથી પરિચિત હતા. તેઓ સુરેશ જોશીના વિચારના મૂળને સારી પેઠે જાણતા અને સમજતા હતા. એટલે એક અર્થમાં એમણે સુરેશ જોશીના ઘટનાલોપના વિચારના સામે છેડે ઊભા રહીને કડક આલોચના કરી. મળિયા માનતા કે નવલકથામાં ઘટના તત્વ અનિવાર્ય છે. એમણે લખ્યું પણ છે કે નોવેલ, નુવેલ કે નુવેલા એવા શબ્દોનો અર્થ જ સમાચાર કે બનાવ થાય છે. એટલે નવલકથામાં કશું તો બનવું જ જોઈએ. નવલકથામાં ઘટનાઓ ભરપૂર હોવી જોઈએ. કોઈ નવલકથા મનોવિશ્લેષણ કરે કે કોઈ પછી ગહનતમ ફિલસોફી કરે પણ ભરચક ઘટના વડે જ એ કામ કલાત્મક રીતે પાર પાડી શકે. સરસ્વતી ચંદ્રમાં ફિલસોફી કંઈ ઓછી ગહન નથી. છતાં એના નિરૂપણ માટે ગોવર્ધન રાવે કેટલી બધી ઘટનાઓ પ્રયોજી છે. એટલે મળિયાએ પોતાની નવલકથાઓમાં ઘટનાઓને ભરપૂર મહત્વ આપ્યું. એમનો નવલકથાના કલા સ્વરૂપનો અભિગમ સ્વઅનુભવ અને પશ્ચિમની નવલકથાના સ્વરૂપના સૂક્ષ્મ પરિશીલનથી ઘડાયો છે. મળિયા માનતા કે જીવાતા જીવનની ચેતના જ નવલકથાનો આધાર છે. એમણે નવા લેખકોને સચેત કરતા કહ્યું હતું કે કામો કે કોલિન વિલ્સનના ચાંદુડિયા પાડે
આપણી નવલકથાનું દરદર નહીં ફીટે. આપણી પોતાની સમગ્ર પ્રજા જીવનની પ્રાણ શક્તિ જ આપણી સર્જકતાની પારાશીશી બની શકે. અહીં મળ્યા નવલકથાના માત્ર સર્જક નથી રહેતા, નવલકથાના પરામર્શક પણ બની રહે છે. નવલકથાના સંદર્ભ સ્વરૂપે સુરેશ જોશીનો ઘટનાલોક અને સુરેશ જોશી ઘટનાલોક અને ટેકનિકના આગ્રહી હતા. જ્યારે મળ્યા ઘટના તત્વોના પુરસ્કર્તા છે. નવલકથામાં ઘટના તત્વોના સંદર્ભે મળ્યાનો વ્યાપક પ્રભાવ સ્વરૂપને લગતો છે. એટલે એમણે કહ્યું હતું કે એલેન પ્રાઇન્સ જોન્સ જેવા વિવેચકો વાર્તા નવલકથામાંની કહેવાતી ટેકનિકથી વાજ આવ્યા છે. મોટામાં મોટી ટેકનિક તો કલાકારનું પોતાનું ઔચિત્ય ભાન અને હૈયા ઉપલબ્ધ છે. સર્જકને સાંપડેલી અનુભૂતિ જો સાચી હશે તો એની વાર્તાનો શબ્દ દે આપમેળે જ સુશીલષ્ટ બનવાનો. એટલે સંવેદનામાં જો સચ્ચાઈનો રણકો હશે તો વાર્તામાં એ રણકો અવશ્ય સંભળાવવાનો, પણ અનુભૂતિની જ કચાશ હશે તો ટેકનિકના ગમે એટલા વાઘા પહેરાવા છતાં આંતરિક દારિદ્ર્ય અછતું નહીં રહે. એ ઉપરથી સમજાશે કે ટેકનિક ઉપર જાજો મદાર રાખવા જેવો નથી. આ રીતે જોઈએ તો જ્યારે એક નવલકથામાં એક જુદો પ્રયોગ કરવાનો સુરેશ જોશીનો ઉદ્દેશ્ય હતો, ત્યારે નવલકથાના વળાંકે ઉભેલા મહત્વના નવલકથાકારોએ તો એ ચંદ્રકાંત મળ્યા છે અને એનો મોટો સિંહ ફાળો છે. મળ્યા માને છે કે અમુક પ્રકારે ન લખાય તો એ નવલકથા ન હોય, એ વિચાર સર્જનને બાંધી રાખવાનો છે. કૃતિનું કોઈ પરિરૂપ ન હોય, જેમ કે એક્ઝામનું એક સ્ટ્રક્ચર હોય તેમ કૃતિનું કોઈ પરિરૂપ ન હોઈ શકે. સર્જનમાં કશું નવીન ન નીપજે એનાથી. ખરેખર તો દરેક કલાકૃતિનું પોતાનું એક મૂળ રૂપ અને વ્યાકરણ હોય છે જે સર્જકને મોકળાશ કરી આપે છે. તેમાં જ કલાનું હિત સમાયેલું છે. એટલે જ ઉમાશંકર જોશીએ મળ્યાની સર્જક સિદ્ધિને વધાવતા લખ્યું છે કે મળ્યા માત્ર આશાસ્પદ લેખક નહોતા, તેઓ બદલાતી પ્રચલિત સાહિત્ય રીતિને દસકે નહીં પણ પાંચકે જૂનવણી ઠેરવતી કળા રૂચિના જમાનામાં પણ કેટલુંક આવતી સદીના વિવેચકોને આકર્ષી શકે એવું પોતાના સર્જન દ્વારા મૂકી ગયા છે. 46 વર્ષના ટૂંકા આયુષ્યમાં ચુનીલાલ મળ્યાએ આપેલી નવલકથાઓ કથા રચના રીતિ અને ગુણવત્તાની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. મળ્યાને મોટામાં મોટી સિદ્ધિ ગ્રામીણ અથવા પ્રાદેશિક નવલકથાઓ દ્વારા મળી છે. મળ્યા જાણતા હતા કે પન્નાલાલ પટેલની પ્રાદેશિક નવલકથાઓમાં સિદ્ધ કરેલી ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાથી આગળ કશું નથી, તેથી જ પોતાની નવલકથાઓમાં કેટલાક જુદા પ્રયોગો કર્યા. તેમણે નાયક વગરની નવલકથા આપી. નવલકથાના કેન્દ્રમાં પાત્ર જ નહીં ગામને લાવ્યા. લીલુંબી ધરતી આવો પ્રયોગ ધરાવતી બળકટ કૃતિ છે. નવલકથામાં સૌરાષ્ટ્રની લોકબોલીનું પ્રદાન એમનું એક વિશેષ પાસું છે, જે વ્યાજનો વારસ, લીલુંબી ધરતી અને આલાધાધરનું ઝીંઝાવદર જેવી કૃતિમાં સુપેરે ઉભર્યું છે. રમણભાઈ નીલકંઠની ભદ્રમ ભદ્ર પછી એ બરની કૃતિ આપનારા મળ્યા જ છે. સદ્રા જેસનનો સાળો અને સદ્રાના સાળાનો સાળો અને ગ્રાસ્ટક વત્તા એક દ્વારા એમણે વેંગનું નવું શિખર સર કર્યું. મળ્યા એમની વેંગ પ્રધાન નવલકથાઓમાં રાજકીય ક્ષેત્રના વરવાન દ્રશ્યો દેખાડે છે અને સામાજિક અનિષ્ટોને ખુલ્લા પાડે છે. અહીં મળ્યાનો વેંગ ક્યારેક અસહ્ય લાગે એવો તીવ્ર છે. આ નવલકથાઓમાં વેંગ અને કટાક્ષો માટે સમૃદ્ધ ગુજરાતી ભાષાની ચાટુક્તિઓનો વાખૂબ ઉપયોગ થયો છે, જે ક્યાંક જ્યોતિન્દ્ર દવેની સમકક્ષ સાબિત થતી જોવા મળે છે. એમણે ઇન્દ્રધનુનો આઠમો રંગ જેવી શહેરી જીવનની સંકુલતાને રજૂ કરતી સબળ કૃતિ આપી. આમ વ્યાપક અને વિવિધ ફલક પર ઉડવાની મળ્યાની લેખન શક્તિ એમને સિદ્ધહસ્ત નવલકથાકાર સાબિત કરે છે. મળ્યાનું રંગદર્શી વલણ કૃતિમાં જ નહીં, નવલકથાના પ્રકરણોને આપેલા શીર્ષકોમાં પણ જોવા મળે છે. મળ્યાએ પોતાની નવલકથાઓમાં ફારસી, ગુજરાતી ઉપરાંત સંસ્કૃત તત્સમ શબ્દો, તળપદા શબ્દો, અરબી, ફારસી, અંગ્રેજી ભાષાના શબ્દો તેમજ જૈન પરિભાષાના શબ્દો છૂટથી વાપર્યા છે. ઉમાશંકર જોશી આ માટે કહે છે કે સૌરાષ્ટ્રની ભાષાની તમામ ગુંજાયશ, ભાષા ક્ષમતાનું સમગ્ર સપ્તક મેઘાણી પછી મળ્યામાં પ્રગટે છે. આ વિષયમાં મળ્યા કાળક્રમે મેઘાણી પછી આવે એ સાચું, પરંતુ તેમના પછીના સ્થાને બિરાજે છે એમ ન કહી શકાય.
મેં તો સર ક્યાં ક્યાં છોડવું નહીં જોઈ રહ્યો છું. આમની મર્યાદાઓ, મળિયાની મોટા ભાગની નવકથાઓ પુસ્તક રૂપે પ્રગટ થાય એ પહેલા વર્તમાન પત્રોમાં આવી ગઈ છે, અને મોટાભાગની નવલકથાઓ હપ્તાવાર લખાયેલી છે, અને જે તે સમયમાં એ બહુ લોકપ્રિય પણ થઈ છે. એમ કહેવાય છે કે અભણ સ્ત્રીઓ છે એ ભણેલી પાડોશનો પાસેથી એમના હપ્તા વંચાવતી. હવે આ જે લોકપ્રિયતા અને આ જે સ્થિતિ છે એ લેખકને ઉતાવળ તરફ લઈ જાય, અને આવું બન્યું છે. એમની નવલકથાઓમાં હકીકત દોષ એકલા છે કે શેત્રુંજય પર્વત હોય તો વચ્ચે વચ્ચે ક્યાંક ગિરનાર પર્વત થઈ જાય. આટલું તો રાજકીય માણસો ફેરફાર નથી કરી શકતા. ખાસું એવું શેત્રું છે ભાવનગર અને જૂનાગઢ છે. તો ક્યાંક પાત્રોની પત્નીઓ બદલાઈ જાય છે. હા, એટલે શાંતિનું ઊંજી ને આવું બધું મને જોવા મળ્યું. પછી આજે કાયદાકીય વસ્તુનો મને એમ લાગ્યું છે કે સૌ ઓછું જ્ઞાન છે એમને. એમ નવલકથામાં જવા દીધું છે બસ. આવું આવું આપણે ચલાવી શકીએ, પણ આ ફિલ્મ નથી, નવલકથા છે. અને એમણે પુસ્તક પ્રગટ કરતી વખતે સાવધાની પણ નથી રાખી કે ગામડામાં ગામમાં ખૂન થઈ જાય એની કોઈ પોલીસ તપાસ ન થાય, આવું ન બની શકે. એટલે બીજું કે સનદી અધિકારીઓને જે કામ કરવાની જે માનસિકતા છે કિરીટભાઈ, એ એક જુદા પ્રકારની હોય છે. તો એમનો પણ એમણે ખ્યાલ નથી રાખ્યો, એક શિક્ષકની માનસિકતા કે અધ્યાપકની કે સનદી અધિકારીની, એમનો પણ એમને જ્ઞાન હોય અથવા તો એણે એવી દરકાર રાખી હોય એવું મને જોવા આ નવલકથાઓમાં નથી મળ્યું. તેમ છતાં એમના વિશે બીજે બે ત્રણ વસ્તુ નવલકથાની મોટાભાગની નવલકથાઓમાં એક એક દશા એક સ્થિતિ આવે છે, એ સમાનરૂપે આવે છે, અને એ છે કે એમની નવલકથાઓમાં અનવરોધ સંતાનો છે. બધી જ વાર્તાઓ બધામાં અવૈધ રૂપે જન્મેલા બાળકો છે, અને એનાથી પ્રશ્ન આવે. ટેકનિક એમના ચિત્તમાં કોઈ અજંપાને કારણે આવી છે કે કોઈ વસ્તુ સ્થિર થઈ ગઈ છે એ સમજાતી નથી, પણ લગભગ 8 થી 9 નવલકથામાં આ સમાન સ્થિતિ છે. એવો જ બીજો એનો ભાવ છે કે એમની બધી જ નવલકથાઓમાં ક્યાંય સુખનો, લીલુડી ધરતી અને વેળા વેળાની છાયણી સિવાય ક્યાંય સુખનો ઉછાળ નથી. શોકની, સંતાપની, વિવાદની આખી સૃષ્ટિ આમાં છવાયેલી છે. એ પણ લેખકની મનસ્થિતિ હોઈ શકે અથવા એવું એમનું એમની કોઈ સ્થાયી ભાવ હોઈ શકે. તેમ છતાં આ મર્યાદાઓ મળ્યાની સર્જક શક્તિના અર્કને ઢાંકી શકતી નથી. માટે જ મળ્યા અને એમની નવલકથાઓ કાળની કસોટી ટકી શકે એવી ક્ષમતા ધરાવે છે એમ કહી શકાય. મળ્યાની નવલકથાઓ વાસ્તવિક જીવનમાંથી આવી છે. હા, કેટલોક નિરૂપણ કાલ્પનિક લાગે, પરંતુ વાસ્તવિક રીતે જીવાતા જીવનથી દૂરનું તો નથી જ. મેઘાણીએ અન્ય સંદર્ભમાં મળ્યા વિશે કહ્યું છે કે એમની કલા, આલેખન કલા તો એમની પોતાની છે. ગુજરાતી નવલકથા સ્વરૂપમાં ચુનીલાલ મળ્યા એક નિર્ણાયક બિંદુએ ઉભેલા છે. મેઘાણી પછી સૌરાષ્ટ્રની લોકભાષા અને બળકટ તળનું સમાયોજન કરવાની હિંમત મળ્યા સિવાય અન્ય કોઈ બતાવી શક્યું નથી. પરંતુ મેઘાણી અને મળ્યા વચ્ચે જીવન દર્શન બાબતે આટલું અંતર છે કે મેઘાણીના સાહિત્યમાં જીવનમાંના ફક્ત ઇષ્ટ તત્વનો ગુણગાન કરવામાં આવ્યા છે, જ્યારે મળ્યાએ ઇષ્ટ અને અનિષ્ટ બે તત્વોને સાથે રાખીને ઇષ્ટનો મહિમા કર્યો છે. મળ્યા કેવળ સર્જક નથી, સર્જકતાને શાસ્ત્રથી સમાર્જિત કરવાની સભાનતા એમના સર્જનમાં ચોમેર જોવા મળે છે. એમણે જે સ્વરૂપમાં લખ્યું તેના સ્વરૂપની જાણકારી મેળવી, એટલું નહીં તે સ્વરૂપના ઊંડાણ અને શાસ્ત્રીયતાની ચર્ચા પણ કરી. એમણે ગુજરાતના તેમણે ભારતીય જીવન દર્શન અને ગુજરાતના લોકજીવનને સામે રાખીને આત્મચિંતન કર્યું છે, અને તે પછી એમણે પ્રયોગો કર્યા છે. તેથી જ મળ્યા પોતાના સમયમાં પોતાના સર્જનની નોખી મુદ્રા ઊભી કરી શક્યા છે. થેન્ક્સ ઓફ ઓલ. માવજીએ પોતે ગ્રામજીવન અને નગરજીવન બંનેને લગતી નવલકથાઓ
અને ટૂંકી વાર્તાઓ લખેલી છે. એટલે મળ્યાને એ કદાચ અંદરથી સમજી શક્યા છે. એ વાત પણ નોંધપાત્ર છે કે મળ્યાએ જે આ બે સ્વરૂપોની સૈદ્ધાંતિક ચર્ચા કરી એમાં પણ એમણે રસ લીધો અને એમની મર્યાદાઓ પણ એમને બતાવી બહુ ઝીણવટથી, એટલે કે સભાન વાચક છે અને કૃતિ પાસે જઈને એ વાત કરે છે, એની બાતમી મેળવીએ છે, એનો પણ આપણને ખ્યાલ આવ્યો. કેટલુંક વિચારવા જેવું પણ એમાં છે કે કેટલાક વિગત દોષો એમણે બતાવ્યા, અને છતાં એમ પણ કહ્યું કે મળ્યા જે તે ક્ષેત્રના જાણકાર હતા અને એ જાણકારી સાથે એમણે એ નિરૂપણ પોતાની કૃતિઓમાં કરેલું છે. પણ આવું આધારભૂત વક્તવ્ય આપણે માવજી મહેશભાઈ પાસેથી મેળવી શક્યા. હવે શ્રી સંજય ચૌધરી. મોરબી પ્રકાશભાઈ, બેઠકના અધ્યક્ષ શ્રી ધીરેન્દ્રભાઈ, માવજીભાઈ, પ્રજ્ઞાબેન, અહીં ઉપસ્થિત સૌ વરિષ્ઠ સાહિત્યકારો, વડીલો, મિત્રો તથા યુવા વિદ્યાર્થીઓ, 1945માં 22 વર્ષે બે વાર્તા સંગ્રહ અને એક નવલકથા સાથે સાહિત્ય ક્ષેત્રે ઝળહળતો પ્રવેશ કરનાર સમર સાહિત્યકાર ચુનીલાલ મડિયાની વાર્તાઓ વિશે મને વાત કરવા માટે આમંત્રણ આપવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તથા આયોજકોનો આભાર માનું છું. આ નિમિત્તે મને મડિયા સાહેબની ટૂંકી વાર્તાઓ વાંચવાની, તેનો અભ્યાસ કરવાની તેમજ ટૂંકી વાર્તા અંગેની મારી સમજ જરા વિશેષ કેળવવાની જે તક મળી છે તે માટે હું તેમનો આભારી છું. આ સંદર્ભે વાર્તાકારો શ્રી કિરીટભાઈ દુધાત, રમેશભાઈ દવે સાથેની જે ચર્ચાઓ થઈ તેણે પાયાનું કામ કર્યું. આ ઉપરાંત કિરીટભાઈનું જે સંપાદન છે ચુનીલાલ મડિયાની વાર્તા સૃષ્ટિ, તેમાં તેમની પ્રસ્તાવના, અમિતાભ મડિયા દ્વારા સંપાદિત ચુનીલાલ મડિયાની સમગ્ર નવલિકાઓ, ઉપરાંત ઉમાશંકર જોશીનું મડિયાનું મનોરાજ્ય, એ વાંચવાની તક મળી. સોશિયલ મીડિયા પર મહામના મડિયા તથા ગુજરાતી સાહિત્ય અકાદમી યુકે દ્વારા આયોજિત રમેશ દવેના મેં વાર્તાલાપ પણ સાંભળ્યા. મડિયા વિશે અવિરત વિસ્તારથી લખાતું રહ્યું છે એટલે હું સીધું જ તેમની વાર્તાઓ વિશે વાત કરવાનું પસંદ કરીશ. તેમની વાર્તાઓને સમજવા માટે મેં 5 પાસાઓનો ઉપયોગ કર્યો છે અથવા તેની મદદ લીધી છે, અને તે 5 પાસા છે: ગ્રામ જીવન, જાતીય જીવન, વિનોદ વૃત્તિ, શહેરી જીવન અને શૈલી. શૈલીની વચ્ચે વચ્ચે હું આડકતરી રીતે વાત પણ કરીશ. સૌ પ્રથમ ગ્રામ જીવન. મડિયાની કેટલીક વાર્તાઓમાં લેખક તરીકે તેમનું નામ ન લખાયું હોય તો લોકો એમ જ માને કે આ વાર્તા તો લોકકથા જ છે. અલબત્ત સામાન્ય રીતે લોકકથાઓમાં મનોસંચલનો કે આંતરિક ભાવો ઓછા આવતા હોય છે, જ્યારે મડિયાની ગ્રામ જીવન આધારિત ઘણી બધી વાર્તાઓમાં આંતરચેતના પ્રવાહ જોવા મળે છે. તેમની બહુ જાણીતી ટૂંકી વાર્તા અંતઃશ્રોતા, તેના વિશે થોડીક વાત કરું. 1954માં ન્યુયોર્ક હેરલ્ડ ટ્રિબ્યુનની આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં તેમની વાર્તા અંતઃશ્રોતાનો અંગ્રેજી અનુવાદ રંદેવુ ઇન ઇટર્નિટીને પહેલું ઇનામ મળે છે અને તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વીકૃતિ પામીને છવાઈ જાય છે. સમરસેટ મોમ માને છે કે વાર્તા કલા પર અમેરિકન લેખકોનો ગહન પ્રભાવ છે. આ બધાની વચ્ચે મડિયા જો આ ઇનામ મેળવી શકે છે તો એ બહુ મહત્વની સિદ્ધિ ગણાય. અંતઃશ્રોતા આમ તો અહીં જે ઉપસ્થિત છે બધા વાંચી છે, એટલે એના વિશે હું વાત કરું ટૂંકમાં. તો દિવાયત એ જેલમાંથી છૂટીને આવ્યા છે. પોતાના આંગળિયાત પુત્ર વાહણે જે ખૂન કરેલું એની સજા એમણે ઓઢી લીધેલી અને જેલમાં હતા, અને હવે જેલની સજાથી આખરી સજાથી કંટાળી ત્રાસીને જેલ છોડીને તોડીને આવી ગયા છે અને ત્યાં જાનભાઈને મળે છે, અને ત્યાંથી આખી જે વાર્તા શરૂ થાય છે અને વાર્તાના અંત સુધીની જે વાત છે મોટા ભાગનાને ખબર છે. પણ આપણે જો જોઈએ તો દેવાયતી ઉદાત્ત પાત્ર છે આ વાર્તાનું. વાર્તાની શરૂઆતથી અંત સુધી આ પાત્રનો આપણને વિકાસ જોવા મળે છે, ખાસ તો માનવતાવાદી વલણ જે દેવાયતનું જોવા મળ્યું છે. તો વાચકના મનમાં તો સહજ રીતે દેવાયત તરફ જ ધ્યાન જવાનું, કેમ કે આ જેલ છોડીને આવ્યા છે અને જે ત્રાસ થયો છે, જે પુત્ર પોતાનો નથી એને ખૂન કર્યું છે એની સજા એમણે ઓઢી છે, અને એમનો અને જાનભાઈ વચ્ચેનો જે સંવાદ વર્ણન
વાંચવા લાયક છે. એકવાર વાંચ્યું તો ફરી વાર વાંચવાની ઈચ્છા થાય. મેં પોતે બે ત્રણ વાર વાંચી આ વાર્તા, ત્યારે મને કેટલીક વસ્તુ તો સમજાઈ. તો મને સહજ રીતે આ થયું કે જો આનું ફોકસ લેખકે ફોકસ દેવાય તરફ રાખ્યું છે તો વાર્તાનું શીર્ષક અંતઃસ્રોતા કેમ રાખ્યું? આ સૌથી પહેલો પ્રશ્ન થયો. દેવાય તો એમને જેલમાં જે ત્રાસ પડ્યો છે એના ત્રાસની વાત કર્યા કરે છે, અને જ્યારે એ પોતાનો પુત્ર વાહણ જે સરકારી પસાયતો કર્યો છે એ જાણે છે, એટલે એને ખ્યાલ આવી જાય છે કે અહીંથી એમણે હવે નીકળી જવું પડશે અને પછી તો જતા પણ રહેશે. જ્યારે જાનબાઈ એ સતત પૂછ્યા કરે છે, તમે બેસો, તમે જમો, તમે આમ કરો, અહીંથી જાઓ, પાછા આવો, એ પોતાની કોઈ વિદ્યાની વાત કરતી જ નથી અને સતત એ કેટલું બધું કર્યા કરે છે. એટલે મને લાગે છે કે જાનબાઈ જે છે એ અંદરથી સુકાતી રહેલી સ્ત્રી છે, અને માટે જ મડિયા સાહેબે આ વાર્તાનું શીર્ષક અંતઃસ્રોતા, મને આજે સવારે જ ખબર પડી કે આ શીર્ષક પણ આ શબ્દ પણ તેમણે ઊભો કરેલો, તેમણે પોતે જેને કહેવાય વ્યાખ્યાયિત કરેલો શબ્દ છે. અને આ વાર્તાનું જે છેલ્લું વાક્ય છે તે મને બહુ અદ્ભુત લાગ્યું છે. અને છેલ્લું વાક્ય છે કે દેવાય તો જતા રહ્યા, સામે ચાલીને પકડાઈ ગયા, અને જાનબાઈ જેમણે પોતાનો ઢોલિયો વર્ષોથી ઊભો કરી દીધો છે, અને જાનબાઈ એ ઢોલિયા સામે જોઈ, અને જે લેખકનું છેલ્લું વાક્ય છે, અને પછી ઢાળી રાખેલા રંગીન ઢોલિયા ભણી અખૂટ આશા ભરી નજરે તાકી રહ્યા. એટલે જાનબાઈ એટલે અંતઃસ્રોતા, ગુપ્ત વહેતી નદી, દેખાતો ન હોય તેવો આંતરિક પ્રવાહ. અને આપણે શું જાણીએ છીએ કે આ વાર્તા પરથી મનહરરસ કપૂરે ગુજરાતી ફિલ્મ બનાવી હતી, મારી હેલ ઉતારો રાજ. ગોગવતા પૂર 1942માં મડિયાએ આ વાર્તા લખી અને સાહિત્યમાં તેમનો પ્રવેશ થયો. આ વાર્તામાં કોઈ પાત્ર કે ઘટના કે નાયક નાયિકા નથી. 20-22 વર્ષની ઉંમરે મડિયાએ કલમ કેમેરા માત્ર મેળા પર કેન્દ્રિત કર્યો છે. આધુનિક વાર્તાકારોએ એવી વાર્તા લખી કે જેમાં ફેસલેસ પાત્ર હોય, કે પહેલા અ આવ્યો અને પછી બીજું પાત્ર બ આવ્યું. ઉબેણ નદીના પટમાં મેળો ભરાયો છે. શરૂઆતમાં માત્ર હર્ષોલ્લાસ કે આનંદની વાતો છે, અને પછી કારમી પરિસ્થિતિ. અહીં નદીના ઉપરવાસમાં પૂર આવે છે અને મેળામાંથી લોકોને તાણી જાય છે. અને અહીં આપણે વાર્તાનો અંત જોઈએ. ઉબેણના ઘોડાપુર ઓસરી ગયા છે ત્યારે હેઠવાસ પટમાં દૂર એક તોતિંગ બાવળના ઉખડી ગયેલા થડિયામાં એક યુગલના મૃતદેહ અટવાઈ ગયેલા દેખાયા. ઉત્સવના રંગબેરંગી પોશાક પહેરેલા આ લગ્નોત્મુખ ખેડુ જુવાન જીવતીને ગામ લોકોએ ઓળખી કાઢ્યા. મેળામાંથી ચાલતે ચગડોળે તેઓ તણાઈ ગયા હતા, અને અત્યારે મૃત અવસ્થામાં બંને જણા એકબીજાને ગાઢ આલંગીનથી વળગી રહ્યા હતા. અહીં હું માનું છું કે આધુનિક વાર્તા સુપેરે સિદ્ધ થાય છે. એટલે હું કહી શકું કે મડિયા એક ગ્રામ્ય જીવનના લેખક હતા, પણ એ ગામડિયા લેખક ન હતા. શરણાઈના સૂર પોસ્ટ ઓફિસ પછી આજે આપણને બીજી એવી વાર્તા મળી છે કે જેમાં પિતા પુત્રના અદ્ભુત પ્રેમની વાત છે. આ પણ ખાસ નોંધવા જેવું છે. લગ્નમાં કન્યા વિદાય પ્રસંગે શરણાઈ વગાડતા વગાડતા રમજુ દીકરીના લગ્નને યાદ કરીને એટલો બધો તલ્લીન થઈ જાય છે કે તેનું મનોજગત દીકરીની વિદાયની પરિસ્થિતિ સાથે એકાકાર થઈ જાય છે. અંતનું શરણાઈ વગાડતું દ્રશ્ય મૂક્યું છે તે વાચકને લાગણીના પ્રવાહમાં તરબોળ કરી મૂકે છે. ખીજડીએ ટેકરે એ વાર્તા આમ તો આસામમાં એક જે ઘટના બની હતી અને છાપામાં એના અંગે 10 લીટીના સમાચાર આવ્યા હતા, તેવા 10 લીટીના સમાચારમાં સમાય જાય તેવા કથાનક પરથી મડિયાએ કાઠિયાવાડી પરિવેશમાં એક નખશિખ વાર્તા રજૂ કરી છે. અભુ મકરાણી આ વાર્તા પરથી મિર્ચ મસાલા ફિલ્મ બની છે. ગામમાં અનેક પુરુષો હતા, પણ મર્દ હતો અભુ મકરાણી. પુરુષ હોવું અને મર્દ હોવું એ વચ્ચે શું આછી ભેદરેખા છે તે આ વાર્તામાં મડિયા બહુ કુશળતાથી દોરી બતાવે છે. જાતીય જીવનની એમની કેટલીક નવલિકાઓ છે, એના વિશે વાત કરું તો મને જે સવિશેષ ગમી તે ગળચટ્ટા વખ. જાખરો મદારી નાગ અને નાગણને તેની મોરલીના સૂર પર નચાવવા માટે જાણીતો છે. આ વિદ્યા તેના પિતા લઘુ પાસેથી તે શીખ્યો છે. નાની ઉંમરેથી જ જાખરાની માતાનું અવસાન થયું છે. પિતાએ તેને ઉપાસનામાં રહેલી કઠણાઈ અને જોખમથી સાવધ કર્યો છે. જાલંધર જોગીઓ પાળે એના કરતાં વધારે આકરું સાધુત્વ આ ઉપાસનામાં જરૂરી છે.
અહીં સિદ્ધિ માટે મન વચન અને કાયા પવિત્ર હોવા અનિવાર્ય છે. જરાક પણ ચૂક થાય એટલે સાધનાના શિખરેથી સીધા જ નીચે તળેટીમાં પછડાવવાનું. લઘુ દોષો પોતે જે સિદ્ધ નથી કરી શક્યો તે પુત્ર પાસે કરાવવા માંગે છે. તે જાખરાને કછોટા બંધ બ્રહ્મચારી બનાવી તેને ભેખધારી સાધક બનાવે છે. જુવાની આવતા તો જાખરાએ મોરના જેવું રૂપ કાઢ્યું. જાખરો નાગની ઝેરની કોથળીને કાઢી નાખીને નથી નચાવતો, કેમ કે એ તો માને છે કે એવું તો કોઈ પણ કરી શકે. પકડેલા નાગને 15 દિવસથી પોતાના કરંડિયામાં પણ નથી રાખતો, પછી છોડી દે છે 16 દિવસે. જાખરાએ નાગ નાગણીનું નવું જોડલું પકડ્યું છે તે જાણીને ગામના ઠાકોર તેમના દરબાર અને ડાયરામાં નાગ નાગણીને મોરલી પર નચાવવા બોલાવે છે. આજકાલ જે દુર્લભ છે તે મડિયાના શબ્દોમાં આપણે જોઈએ. તેમનું વર્ણન, નાગ નાગણીનું ડોલન વધતું ચાલ્યું તેમ તેમ ગોઠણિયા પર બેઠેલો જાખરો વધુ ને વધુ ઉભડક થતો ગયો. પેટની ઊંડી ઊંડી બખોલોમાંથી જાણે કે પ્રાણવાયુ ખેંચી લાવીને ગલોફા વાટે મોરલીમાં ઠાલવતો જતો હોય એમ એની હર ક્ષણ તંગ બનતી જતી મુખ મુદ્રા પરથી લાગતું હતું. મોરલી વાદનનો આટલો ક્લાઇમેક્સ રચ્યા પછી મડિયા હવે આ વાર્તાને એન્ટી ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. જાખરાએ ખરેખરી રંગત જમાવી દીધી. જોનારા હકડે ઠઠતા, સૌ આંખો અત્યારે મસ્ત બનીને ડોલતા નાગ નાગણી ઉપર મંડાણી હતી. માત્ર બે જ આંખો મોરલી અને મંત્રમુગ્ધ નાગ નાગણીને જોવાને બદલે એ મોરલી વગાડનારની દેહકાંતિને જોવામાં રોકાણી હતી. જાખરાનું સંપૂર્ણ ધ્યાન નીચી નજરે નાગ નાગણીની તગતગતી આંખો પર કેન્દ્રિત થયું છે. રૂપરૂપના અંબાર નવા ઠકરાણા તેજુબા ગઢની દોઢીના જરૂખાના જાળિયા પાછળ સંતાઈને ઉભેલા છે. કોઈની સામું જોવાની દરકાર ન કરનારા તેજુબા જાખરાને જોઈ રહ્યા છે. જાખરાની નીચી નજરને પોતાની તરફ વાળવા માટે જાળિયા સાથે ચૂડડી ખખડાવે છે. આ પણ એક બહુ સરસ રીતે વિઝ્યુલાઇઝ કરી શકાય તેવું ચિત્ર છે કે જાળિયા સાથે પોતાની ચૂડડી ખખડાવે છે. એક જ પલક માટે જાખરાની આંખ ઊંચી થાય છે. એક પલકારામાં પોતાની જીવાઈ ગયેલી જિંદગીના આઘાત પ્રત્યાઘાતો અનુભવે છે. મોરલીનો સૂર ધીમો પડે છે. નાગ નાગણીની રસાનુભાવ સમાધિ દશામાં અચાનક ભંગ થાય છે. એક જોરદાર ફોફાડા સાથે જાખરાના હાથના પોચા ઉપર સાપની ફેણ પછડાય છે અને તીણા દાંતનો ડંખ લાગે છે. ડાયરામાં ભંગ પડે છે. જાખરો માંડમાંડ નાગ નાગણીને કરંડિયામાં પૂરી દે છે. માથે ઢાંકણું ઢાંકી એ ઢાંકણા ઉપર માથું ઢાળીને ઝેરની અસરમાં ગોરવા લાગે છે. કાબિલ ભૂવો પણ ઝેર ઉતારી શકતો નથી. છેલ્લો નુસખો અપના અજમાવે છે જેમાં નાગ આવીને ઝેર ચૂસી જાય તેવી વખતે જાખરો બોલે છે, આ મૂંગા જનાવરને તેના કરંડિયામાં ઠાલા શું કામ હેરાન કરો છો ભૂવા? એનું એકલાનું વખ હોત તો ઝપટ ભેગું ઉતરી ગયું હોત. આ તો એના વખ ભેગા બીજા બીજા ગઢ ચટ્ટા વખ ભર્યા છે. મૂઠ બંધનનો એમાં કાર નહીં ફાવે એટલે એક અદભુત સંવાદ મડિયા લખ્યો છે. અને છેલ્લું વાક્ય, આપણે બધા જાણીએ છીએ કે વાર્તા કલા, જેના માટે હું હજી ફાંફા મારું છું કે વાર્તા જ્યારે પતે ત્યાંથી જ વાર્તા શરૂ થવી જોઈએ. તો એમનું છેલ્લું વાક્ય છે, જાખરો નિશ્ચેતન બની જાય છે અને આ વાર્તાનું છેલ્લું વાક્ય છે, છતાં ગોખ જાળિયામાંથી તગતગતી બે આંખો જાખરાના નિશ્ચેતન દેહ પરથી પણ હજુ ઉખડી નહોતી. તો આ વાર્તા આપણને કેટકેટલું કહી જાય છે. ટોચે પહોંચવું હોય તો સાધના અનિવાર્ય છે, પણ વચ્ચેથી લપસી પડવું ના જોઈએ. બીજાને રસાનુભાવ કરતા બીજાને રસાનુભાવ કરાવનાર વ્યક્તિએ પોતે તો એનાથી અળગા કે તટસ્થ રહેવું જ પડે. એ આનંદ એણે બીજાને આપવાનો છે, પોતે તેના ભોગતા બનવાનું નથી. આ વાર્તાનો અંગ્રેજી અનુવાદ ધ સ્નેક ચાર્મરના નામે પેંગ્વિન દ્વારા પ્રકાશિત પેંગ્વિન બુક ઓફ મોડર્ન ઇન્ડિયન શોર્ટ સ્ટોરીઝમાં તેનો સમાવેશ થયો છે. બીજી એક જાતીય જીવનને લગતી વાર્તા, કાલે કિરીટબીએનો ઉલ્લેખ પણ કર્યો, ચંપો અને કેળ. ગીરમાં પતિ પત્ની ધારોને રખમય રહે છે. ગામતરું કરવા માટે મિત્ર પૂનમસિંહ આવે છે. વાતોમાં મોડું થાય છે અને રાત રોકાવા માટે આગ્રહ કરવામાં આવે છે. ધારાએ બહાર બે ખાટલા ઢાળ્યા અને પોતાનો ખાટલો જમણે રાખવાને બદલે ડાબી બાજુએ ઢાળ્યો. મહેમાન છે માટે રખમાઈ
રાતે પડખું દેવા નહીં આવે તેમ માનીને ધારો ઘોરી જાય છે. કાળી ડિબાંગ રાત હતી અને જુવાન જોધ રખમાઈને ચડતું લોહી હતું. રાતે તે ધારાને પડખું દેવા માટે આવે છે અને ભૂલથી મિત્રના ખાટલામાં સૂઈ જાય છે. પછી ખબર પડે છે અને ત્રણે જણા ચર્ચા કરે છે. એની ભૂલ આબી ચર્ચામાં નથી જતા અને પછી તો એવું બને છે કે રખમાઈ પોતે પૂનમસિંહ સાથે જાય છે. કેમકે કહે છે કે હવે હું આ ઘરમાં હવે ન જઈ શકું. પૂનમસિંહ કહે છે મેં લજવ્યો દૂધનો રોટલો લજવ્યો, મારું માથું ઉતારી લો. ધારો કહે છે ખાટલો બઠાવવામાં મારી ભૂલ હતી એટલે આ મારી ભૂલ છે. તો રખમાઈ કહે છે કે મેં મારું સત ખોયું અને એક ભાવમાં બીજો ભાવ કર્યો એટલે પૂનમસિંહ ભેગી ચાલી નીકળે છે. પછી તો ધારો વૈરાગ્ય ધારણ કરે છે. પૂનમસિંહ કોગાળિયામાં મૃત્યુ પામે છે. રખમાઈના મોટા પરણાવેલા પુત્ર અમરો અને તેનો વહુ રખમાઈને કાઢી મૂકે છે. તો આ રખમાઈ ફરતા ફરતા તુલસી શ્યામના મેળામાં આવે છે અને ત્યાં ભગવા કપડાં પહેરીને બેઠેલા બેસીને મંજીરા વગાડતા ધારાને જોવે છે. એ ધારાને કહે છે કે હવે તું સંસારમાં પાછો આવ. બંને પાછા આવે છે સંસારમાં અને પોતાના ગુજરાન માટે ધારો દોરડા વીણે છે, જેને આપણે રાશ કહીએ, અને રખમાઈ તેને જઈને વેચી આવે છે, બજારમાં જઈને વેચે છે આ પોતાની આજીવિકા માટે. આખા પંથકમાં બંને તેમની સાચક માટે પ્રખ્યાત બની જાય છે. નવી વહુવારું રખમાઈને પગે પડતી હોય છે અને કોઈને કશું આડું આવે તો ધારાની નાડીનું પાણી લઈ જાય છે. નગીનદાસ પારેખે આ વાર્તા ઇટાલિયન લેખક બોકાસિયાની ડેકોમેરોનની એક વાર્તા પરથી પ્રેરિત છે તેમ જણાવ્યું છે. અને હીરાબેન પાઠકે જણાવ્યું છે કે પતિ પત્નીને બંનેને એકબીજાના શરીરની ગંધ હોય એટલે તેમને આ બહુ પ્રતિકાર નથી લાગતું. અહીં કચ્છમાં બેઠા હોઈએ એટલે જેસલ અને તોરલની જાણીતી વાર્તાનો સંદર્ભ લઈ શકાય. બંને પતિ પત્ની નહોતા છતાં તેમની સમાધિના દર્શને આજે પણ લોકો આવે છે. સંસારની ભઠ્ઠીમાં તપીને તમે કેટલા ઉજળા થયા છો તે જ અગત્યનું છે. સમાજ માટે વ્યક્તિને માપવાના માપદંડ અલગ અલગ છે. કોરી નૈતિકતાના નહીં પણ આ અગ્નિ પરીક્ષામાંથી કઈ રીતે પસાર થયા છો તે મુજબના છે. મડિયાને આ નૈતિકતાઓ વચ્ચેના સૂક્ષ્મ ભેદની પૂરેપૂરી ખબર છે. અને આ વાર્તા જ્યારે પણ વાંચીએ ત્યારે શરૂઆતમાં જે કેટલાક હળવા સંવાદો છે તે પણ વાંચવા જેવા છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે ધારો અને રખમાઈની વાત તો અગાઉ બની ચૂકેલી છે પણ આની વાત પર આવતા પહેલા અગાઉ બની ગયેલી વાત વિશે હળવાશથી શરૂ કરવાનું, વાચકની ભાવનાને ઠેસ ના પહોંચે તે માટે ભૂમિયા ગીગાભાઈ પાસે ત્રણ ગણને આ વાત મુકાવે છે. તો એ કહી શકાય કે ગંભીર વાતને માંડવાની પણ આ એક શૈલી છે. બીજી એક વાર્તા છે રાત કાળી રાતી ઓઢણી કાળી ચીસ. અહીં વાર્તામાં મધરાતે સ્ટેશનનું જે વર્ણન છે તે બહુ અદ્ભુત છે. એમાંથી એક બે વાક્ય જ વાંચું. સ્ટેશનના પ્લેટફોર્મ પરના દીવા પણ કેરોસીનની કરકસર ખાતર ટ્રેનને ટાઈમે પેટાવાતા હોવાથી ચારેક ઓર ઠાસોઠાસ અંધકાર ભર્યો હતો. આવા ઘોર અંધારામાં યાર્ડને બંને છેડે ઉભેલા સિગ્નલમાં ટમટમતા લાલ દીવા કોઈ વિકરાળ પશુઓની લાલ જે આંખ જેવા બિહામણા લાગતા હતા. અને પછી અહીં તો ટ્રેન આવે તે પહેલાં જે હલનચલન થાય તેનું પણ અદ્ભુત વર્ણન મડિયાએ કર્યું છે. સમયના અભાવે ઘણી બધી વાત આપણે અત્યારે નહીં કરીએ. કાળી ઓઢણી પહેરેલી ઉતરી ગયેલી સ્ત્રીને ખ્યાલ આવે છે કે તે એક સ્ટેશન પહેલાં ઉતરી ગઈ છે. પોતાના રડતા બાળક માટે સાંધાવાળો સાઇડિંગની પેલી પાર ખેતરમાં રહેતા ખેડૂત પાસે જવાનું કહે છે અને બાળકને થીજી ગયેલી રાતમાં ખુલ્લામાં લઈ જવાને બદલે સ્ટેશનની છાપરી હેઠળ મૂકી રાખવાનું કહે છે. ઘેરા અંધારામાં સાઇડિંગની દિશામાં ચાલતી સ્ત્રીની કાળી ચીસ સંભળાય છે. તેની પર બળાત્કાર થાય છે. ટાઢા હિમ જેવા ઓટલા પર તેણે મૂકેલું બાળક ફૂંટવાતું જાય છે. અને બળાત્કાર થયાનું વર્ણન મળીએ બહુ સરસ રીતે કર્યું છે. થોડે થોડે સમયે સાઇડિંગની દિશામાં એક પછી એક પડછાયાઓની ભેદી ચાલ થતી રહી. કોઈ પૂર્વયોજિત લશ્કરી વ્યૂહની જેમ સિગ્નલમેનનો ખોંખારો સંભળાયો, સાંઈ બાબાની તસબી દેખાઈ, પોલીસની બેટરી ઝળકી, હોટલવાળાની બીડીનો તિખારો ચમક્યો. વહેલી પરોઢના અંધારામાં વસ્ત્રવિહીન હાલતમાં દોડી આવેલી સ્ત્રી ઓટલા પર પોતાના મૃત બાળકને જોઈને તે પણ ઢળી પડે છે. અહીં ભૂલથી પછીનું વાક્ય છે. આવડી આવડી મોટી અખૂટ ધરતીમાં
પેલા ધૂંધવાતા તાપણાના તગતગતા અંગારા સિવાય કોઈ માનવ આંખોએ આ દ્રશ્ય જોયું નહીં. અહીં ભૂલથી રાતના 1:30 વાગે ખોટા સ્ટેશને ઉતરી ગયેલી નાના બાળક વાળી સ્ત્રીને સ્ટેશન પર પુરુષો જે રીતે પીંખી નાખે છે તે જોતા છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર ગુજારવાની જે ઘટનાઓ આપણે જાણીએ છીએ તેની સામે તો આ વાર્તામાં મડિયાએ અંડરસ્ટેટમેન્ટ કર્યું હોય તેવી લાગે છે. કમાઉ દીકરો, આ વાર્તાનો કથાવર કથા વસ્તુ આપણને બધાને બહુ જ સારી રીતે યાદ છે. તો જે પાડો રાણો, રાણાની જાતીય વૃત્તિ એના વશમાં નથી અને એ લખોડા સામે આક્રમક બને છે અને વાર્તાનું છેલ્લું વાક્ય છે, આવડના એ ખાબોચિયામાં લખુડાના ઉના ઉના લોહીનું જે પાટોડું ભરાણો એમાં રાણાએ ખદબદતો પેશાબ કરીને બધું જ સમથળ કરી નાખ્યું. તો કિરીટભાઈએ લખ્યું છે, આવું પ્રબળ કામુક વાક્ય ગુજરાતી ભાષામાં અદ્વિતીય છે. એમાં આ વાક્યમાં અળ ખ ટ થ અને અળ જેવા કઠોર વર્ણનો પ્રયોગ કરીને અને ઉના શબ્દને બેવડાવીને મડિયા બીભત્સ રસને સૌંદર્યની કક્ષાએ લઈ ગયા છે તે નોંધપાત્ર છે. છેલ્લા વાક્યમાં આવળ, ખાબોચિયું, પાટોડું, ખદબદતો અને સમથળ જેવા થડકારાવાળા 5 કાઠિયાવાડી શબ્દો પ્રયોજ્યા છે એમાં મડિયાની ભાષા સૂજ અને એક કલાકારની હઠોથી પરખાય છે. જાતીયતા અને ધન જેવા માનવ જીવનના 2 ચાલક બળોને એક પાડા દ્વારા વ્યક્ત કરતી આવી બીજી વાર્તા ગુજરાતી સાહિત્યમાં હજી સુધી લખાઈ નથી. વાણી મારી કોયલ વિશે આપ સૌ જાણો છો અને એમાં એક જ વાક્ય એમાંથી વિશે લઉં તો અહીં કશુંક આપણે જાણીએ છીએ કે આણે જવાની છે સવારે અને કાલે 24 કલાક પછી જ સૈયા સુખ એ પોતાના સાસરેજીને માણવાની છે, પણ બળતા આકર્ષણને લઈને માણવા જતા સંતીને મોતની સૈયામાં સુવાનો વારો આવે છે. અહીં કશું ખોટું થયાની કે કર્યાની લાગણીને નેણસી સંતી અને ગાળિયારાના મનમાં છે, પણ મડિયા કોઈ નૈતિક ચુકાદો આપતા નથી અને એક કલાકારના ટાટસ્થ્યથી જે બન્યું છે એનો ફક્ત અહેવાલ જ આપે છે. આ પણ એક નોંધવા જેવી વસ્તુ છે. દૂરદર્શનની ક્લાસિક શ્રેણી માટે મલ્લિકાબેન સારાભાઈએ આ વાર્તા પરથી ટેલિફિલ્મનું નિર્માણ કર્યું હતું. મેદીનો રંગ એ પણ એક જાણીતી વાર્તા છે. નાની વયે કુંભાર પુત્ર કેશુ અને મુખીની પુત્રી હેમી વચ્ચે મૈત્રી બંધાય છે, નિર્દોષ છે અને જે આપણા સમાજમાં જે સામાજિક આપણા પ્રશ્નો છે તેની વાત છે. પણ અહીં જે છેલ્લી વાત છે કે અહીં હેમી પ્રત્યેની પોતાની લાગણીનું અને હેમીના લગ્ન વખતે ચોરી ને ગેરુવાથી અને માટલાને અને ચોરીના સ્તંભને આ કેશુ ગેરુવા રંગથી રંગે છે અને જ્યારે હેમી સપ્તપેલીના ફેરા ફરતી હોય છે ત્યારે બધા વસવાયા દૂર ઊભા છે અને એને પસાય તો દૂર કાઢે છે કે તમે બધા જાઓ અહીંથી. એટલે જેને પોતે જેનાથી ચોરીનો વખાણ થાય છે તે કેશુને પણ દૂર કાઢવામાં આવે છે. તો અહીં હેમી પ્રત્યે પોતાની લાગણીનું ઉદાત્તીકરણ જે રીતે કેશુના મનમાં થાય છે એમાં કેશુ હેમીનો માર્ગ રૂંધવાને બદલે હેમી આપેલા મેદીના લાલ રંગના બદલામાં પોતે ઘેરુ રંગ આપ્યાનો એનો આનંદ જ એમાં વિશેષ રીતે પ્રગટી રહે છે. એવું ન પણ બને કે નિષ્ફળ પ્રેમનું પરિણામ હંમેશા લોહિયાળ જ હોય, એ ઘેરુઆ રંગનું પણ હોઈ શકે. આ એક અગત્યનો મુદ્દો છે. હવે હાસ્ય વિશે 2 મિનિટમાં મારી વાત પૂરું કરું. એક તો હાસ્ય વાત કરી માવજી બે સરસ કીધું, એમની હાસ્ય માટે મડિયા સાહેબ જાણીતા છે. રગડો નતોડ આ એક એવું પાત્ર છે કે આ વાર્તામાં એનું અભિમાન તૂટે છે અને એના નિમિત્તે પોતે ગાંડો થઈ જાય છે. અને મડિયાની જે આખી હાસ્યની વાત છે તો મડિયા પોતાને ચેખો કહેતા હતા કે પોતે ચેખો છે. તો ચેખોની વાર્તા શૈલીમાં એવું છે કે શરૂઆતમાં ઘણું હાસ્ય આવે પણ એ વાર્તા છેવટે કરુણ રસ લે. તો મડિયા આ સાબિત કરી બતાડે છે. અસલ એનિમલની કીટલી એક કિરપા ગોર નામના એકાકી માણસ અને તેના સંઘર્ષની વાત છે. વાતની શરૂઆતમાં થયેલો ચાનો પ્રવેશ સૌરાષ્ટ્રમાં અજાણ્યા પીણાથી શરૂ કરીને અઠંગ વ્યસન તરીકે કેવી રીતે જામી પડ્યું એની વાત મડિયા એમની લાક્ષણિક હાસ્યની શૈલીમાં કરે છે.
એક સહજ હાસ્ય વાર્તા ગણાતી આ કૃતિ કેવો વળાંક લે છે? પત્ની નાસી ગયા પછી તૂટી ગયેલો કૃપાશંકર એક સામાન્ય ચાવાળો બની રહે અને અને તે મરી જાય તે પછી એની જ્ઞાતિવાળા તેની અંતિમ ક્રિયા કરવાની પણ ના પાડે ત્યારે એની પત્ની જેની સાથે નાસી ગઈ છે તે છોકરાના ગામેથી પિતા એની દફનવિધિ કરે એમાં હાસ્યથી શરૂ થયેલી આ વાત કરુણ વળાંક લઈને બ્લેક કોમેડી સુધી પહોંચે છે. ગંગાજી પધાર્યા અને એવી બીજી પણ વાર્તાઓ છે. છેલ્લે નગર જીવન મુરબ્બી સુરેશભાઈ જોશી આધુનિકતા લક્ષણો નક્કી કરીને તેમણે જે વાત કરીને કાલે ઘણી વિગતે વાત અહીં થઈ તે મુજબ મળીયાની આ બે વાર્તાઓ જે આજકાલ ખાસ ભૂલાઈ ગઈ છે, રાયજીનો રોસ્કોપ અને દિનોદિન એ યંગ જે વિદ્યાર્થીઓ જેમણે ખાસ વાંચવી જોઈએ અને ત્રીજી એક વાત છે કાકવંધ્ય. તો આ બંને વાર્તાઓ આધુનિકવાદની વાર્તાઓના નમૂના તરીકે ચિંધી શકાય તેમ છે. અને આપણે જાણીએ છીએ કે અત્યારના સમાજમાં માણસનો જે પ્રશ્ન છે કે આધુનિક સંવેદનાનું એક લક્ષણ છે, કાલે મુરબી શ્રીષભી પણ આજ વાત કરી, આધુનિક સંવેદનાનું એક લક્ષણ છે વર્તમાન સમય સાથે મનુષ્યનો વિચ્છેદનનો અનુભવ. તો આ વાત બંને વાર્તામાં આવે છે, એની વાતમાં અત્યારે જતો નથી. રાયજીનું રોસ્કોપ અને દિનોદિન કાકવંધ્યા મળિયાની છેલ્લી મળિયાના છેલ્લા તબક્કાની આ વાર્તા 1968માં લખાયેલી વાર્તા છે. 3 કલાકના સમયમાં પોતાના પતિની રાહ જોઈને ઉભેલી વાસવીનું કાકવંધ્યામાં થતું પરિવર્તન જે સાહજિકતાથી બતાવે છે તે મળિયાની શહેરી પરિવેશ પર પકડ બતાવે છે. નિસંતાન વાસવીની અદમ્ય સંતાન ઝંખનાનું અને વાસવીના ઉન્માદનું સમર્થ નિરૂપણ થયું છે. તો આ એમની શહેરી જીવનની વાર્તાઓ છે. અહીં હું યાદ કરું પ્રમોદ કુમાર પટેલનું એક વાક્ય, એમણે લખ્યું છે કે મળિયાની રંગબેરંગી અબરખની શહેરી કથાઓનો રંગ કદાચ ઉખડી જાય પણ લાલ ગેરુના ચિત્રામણોવાળી સોરઠી વાર્તાઓનો રંગ તો ટકશે જ. છેલ્લે 2-3 મુદ્દા કે મને જે લાગ્યું છે તે આ છે અને મેં ચર્ચામાં આ પણ જોયું કે મળિયાની વાર્તામાં પાત્ર જે સ્તરનું હોય ને તે સ્તરની જ ભાષા બોલે છે. પછી અમે બધા પ્રોફેસરો વાર્તા લખીએ તો અમારા ઘણા બધા પાત્રો અમારી પ્રોફેસરની ભાષા બોલતા હોય. તો આ અમારે શીખવા જેવું છે બધા કે મળિયાની વાર્તાઓમાં પાત્ર જે સ્તરનું છે તે સ્તરની જ ભાષા બોલે છે. કેટલા પાત્રો એમણે લીધા છે એની પણ એક યાદી બને. મુરબી રઘુવીર ચૌધરી જણાવે છે કે મળિયાના વાક્યોમાં શબ્દોનો આંતરલય ધરાવતું ગદ્ય છે. રમેશભાઈ દવેના શબ્દોમાં જોઈએ તો વાર્તાકાર મળિયાની ભાષામાં વાર્તા દીઠ ગુજરાતી ગીત ભજન, લગ્ન ગીત, મરસિયા વગેરેનો ઉપયોગ જે વૈવિધ્ય અને સુસંગતતા સાથે થયો છે તે અન્યત્ર કોઈ વાર્તાકાર દર્શાવતું નથી. મળિયાની વાર્તાઓમાં કથાવસ્તુ ગ્રામ સમાજ આધારિત છે છતાં વાર્તાકાર મળિયા પાસે અને કથા વાર્તાકથક તરીકે ખુદ પણ સંસ્કૃત શબ્દનો ઢગલાબંધ ઉપયોગ કરે છે. તો એમની આ એક ટીકા પણ થઈ. અંતઃશ્રોતામાં નારી હૃદયના ભાવો ગડચટ્ટા વખમાં પોતાની ભૂલનો અહેસાસ કરતા જાખરાનું વિધાન, કાકવંધ્યામાં હવે પોતે કદી માતા નથી બની શકવાની તેનું ભાન થતા વાસવીના ઉન્માદ, રગડો નતોડમાં પોતાની કળા સામે અડીને તુચ્છ ગણતા અભિમાની પુરુષના મોંએ મુકાયેલા વાક્યો, આ તો એક ટૂંકી વાત થઈ પણ આ બધા વાક્યો દર્શાવે છે કે મળિયાની ભાષાનું સ્પેક્ટ્રમ એ બહુ જ વિશાળ છે. ક્યાંક ક્યાંક વધારે પડતું લાગતું લંબાણ અને આ ઉપરાંત વિવેચકોએ જે નાની મોટી મર્યાદાઓ બતાવી છે તેના પુનરાવર્તનમાં નથી જતો. અંતમાં એટલું જ કહીશ કે આજે પણ મળિયાની વાર્તા કલા ભાવકોને એટલી જ રસ તરબોળ કરે છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે માટે આપ સૌનો તથા સામગ્રીને મઠારવામાં મને મદદ કરનાર દ્રષ્ટિ પટેલ અને સુનિતા ચૌધરીનો આભાર. આપ સૌનો આભાર. અને નવલિકાના સ્વરૂપો જેટલા ભિન્ન છે એટલા જ ભિન્ન અભિગમથી આ બે વક્તવ્યો અપાયા. સંજય કેટલીક વાર્તાઓ લઈને જરૂર પડે ત્યાં વિશ્લેષણ કરીને એનું પણ એમ કહી શકાય કે વાચક તરીકેની કેફિયત આપી અને મોટે ભાગે આસ્વાદાત્મક શૈલીથી એની વાત આપણા સુધી
પહોંચાડી અને એના રસસ્થાન ચિંધી બતાવ્યા. એમણે જે કહ્યું એમાં એક મુદ્દો સૂચક રીતે પણ કહેવાયો. એમણે શરૂઆતમાં કહ્યું કે મળિયાની વાર્તાઓ લોકકથા લાગે એ રીતે લોકજીવનનું નિરૂપણ કરે છે, અને સાથે સાથે એ પણ નોંધ્યું કે આંતરચેતના પ્રવાહ ટેકનિક પણ એ યોજે છે. એટલે મળિયા વિશે જે એક દ્રઢ ગેરસમજ પ્રવર્તે છે કે ટેકનિકના વિરોધી હતા, ટેકનિકના વિરોધી તો કેવી રીતે હોય કોઈ લેખક, પણ ટેકનિકનું મહત્વ એ ઓછું વાંચતા હતા એ કયા વગર સંજયે આ રીતે સૂચવી આપ્યું. આવા અભ્યાસપૂર્ણ વક્તવ્યો આપવાની સાથે સાથે એમણે સમયની દ્રષ્ટિએ પણ બંને વક્તાઓએ સહકાર આપ્યો, એ માટે પણ એમનો આભાર માનવો જોઈએ. અને અનુરૂપ રીતે મારા માટે થોડોક સમય પણ એ રીતે મને મળી રહ્યો, એટલે હું થોડાક મુદ્દાઓ અહીં રજૂ કરું. મેં આ વક્તવ્યને જે શીર્ષક આપ્યું છે ને એક લેખનું સ્વરૂપ આપતી વખતે, એ છે કથા લેખક મળિયા, એક ખભે કેમેરા બીજે ખભે ટેપ રેકોર્ડ. સોરઠી જનજીવનની વ્યાપક અને ઝીણી જાણકારી તથા એ લોકનું ભાષાકીય બળ, આ બે તત્વોમાં મળિયા રાજાનું આખું મનોરાજ્ય આવી ગયું. એ મનોરાજ્યની લીલુડી ધરતી ઉપર મળિયાએ એક ખભે કેમેરા અને બીજે ખભે ટેપ રેકોર્ડર ભેરવીને એમને ઘૂમી વળતા આપણે જોઈએ છીએ. એમાં આ પ્રદેશના જોયેલા, સાંભળેલા, વાંચેલા પ્રસંગો અને વૃત્તાંતો તથા લોકવાણીની બોલાશ, એના લહેકા, સૂર, લાક્ષણિક પ્રયોગો, લોકગીતો એ સંગરતા ચાલે છે. કિશોરાવસ્થા સુધીના ગ્રામ નિવાસે જે અનુભવ સમૃદ્ધિ રડાવી આપી તે લેખે લાગી. કથાના બેઉ સ્વરૂપોમાં મળિયાએ જે લખ્યું તેમાં પ્રમુખ હિસ્સો અનુભવની આ મૂડીનો છે. એમાં એમણે શબ્દની જે શક્તિ દાખવી તે પણ અનુભવ જગતનો જ એક ભાગ હતો. પત્રકારત્વે પછી એની ધાર કાઢી આપેલી. લેખન માટે કથા સ્વરૂપ પસંદ કરવા પાછળનું એક પ્રેરક બળ પણ કદાચ આ હોય. એની સામગ્રીમાં રહેલી અનુભવની ગુંજાશ અને એને માટેનો અવકાશ. મળિયાની 13 નવલકથાઓમાંથી 7 તો ગ્રામ જીવનને લગતી છે. એનું વસ્તુ જગત એટલું વિશાળ અને એટલી દિશાઓમાં વિસ્તરેલું છે કે વિસ્મયમાં પડી જવાય છે. મળિયાને એની એટલી ઝીણી જાણકારી છે કે ઉમાશંકરથી બોલી જવાયેલું આ એક જનવારાનું વળતર ન હોય. રાણાના પહેલા ઘા જેવા વાર્તા સંગ્રહ ગુગવતાપુરની પ્રસ્તાવનામાં રસિકલાલ પરીખે પણ એવી લાગણી વ્યક્ત કરેલી છે. આ બધું છતાં જોવા જેવું એ છે કે નવલકથા લેખનની શરૂઆતમાં જ મળિયા જુદી જ દિશા પકડે છે. વ્યાજનો વારસ સન 1946માં પ્રગટ થઈ. મળિયાની ઉંમર ત્યારે 24 વર્ષની. વાણિજ્ય વિદ્યાનો ઔપચારિક શિક્ષણ અલબત્ત તેમણે લીધું હતું, એ વિદ્યાશાખાને લગતો વ્યવહારિક અનુભવ પણ એમને હતો. આ કથા નિમિત્તે તેને લગતા અભ્યાસ ગ્રંથો પણ તેમણે ઉછલાવ્યા હતા. આપણા સમાજના પરંપરાગત અર્થકારણ ઉપરાંત એની આંટીઘૂંટી અને પ્રપંચો, એની સાથે સંકળાયેલા લોકોનું માનસ, એમની દાનત
અને સ્વાર્થ લીલા એ સર્વની માનવ સંબંધો પર અસર આ બધા વિશેની તેના લેખકની સમજ વસ્તુ નિરૂપણમાં દેખાય છે. એનું વજન એમાં ઘણું છે. એક મોટા નવલકથાકાર બનવા માટેની તૈયારી જાણે ચાલે છે. કથા વસ્તુ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરે છે અને અનુભવ જગતમાં ઊંડું જોનારા લેખકમાં બેઠેલા મર્મી વિચારક મળિયાનો પરિચય આપણને મળે છે. શરાફી શાહુકાર આભાષા એની સંપત્તિનો દેખીતો વારસતો છે તેમનો પુત્ર રીખવ. પણ આભાષાને એમના ગુરુ વિમલસુરી કહે છે, ધન લક્ષ્મી સંપત્તિ કે સામ્રાજ્ય એ બધા ઉપર કોઈ વ્યક્તિનો હક હોઈ જ ન શકે. એની સાચી માલિકી તો લોકોની છે, લોક બ્રહ્મની છે. તમે તો નિમિત્ર માત્ર છો શાહ. આ સમજ આચરણમાં ન મુકાય એટલે આપણે મળિયાના વિષય ક્ષેત્રની વાતમાં જે બીજી બધી વાતો કરીએ છીએ એમાં આ વાત આટલી જુદી પડે છે. આ સમજ આચરણમાં ન મુકાય તો એનો શો અંજામ આવ્યો તેની આ કથા છે. ઘટનાઓમાં વેરવિખેર કથા નથી, ચોક્કસ દ્રષ્ટિકોણ ધરાવતી ઉપેયનિષ્ઠ નવલકથા, થીમેટિક નોવેલ છે. કથાનો આ મર્મ પકડીને ઉમાશંકર જોશીએ એને નાયક વિનાની નવલકથા કહી. વ્યાજનો વારસના આગલા વર્ષે પ્રકાશિત થયેલી મળિયાની પહેલી નવલકથા પાવક જ્વાળા અને એના અનુસંધાનમાં આગળ વધતી ઈંધણ ઓછા પડ્યામાં ગ્રામ જીવનની પશ્ચાદભૂ છે ખરી, પરંતુ એમાં નિરૂપાયેલી ઘટનાઓ, 42ની ચળવળ અને રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ જેવા પરિબળોને પણ ગૂંથે છે. અને ગાંધી પ્રભાવ સાથે રમણલાલ દેસાઈનું સ્મરણ કરાવ્યું છે. દેશ વિદેશની સાહિત્ય કૃતિઓ વાંચીને, કેટલીક ઉત્તમ કૃતિઓના સંક્ષેપ કરીને તેમજ સાહિત્ય વિષયક ગ્રંથોનું અધ્યયન કરીને મળિયાએ પોતાની સાહિત્ય વિશેની સમજ પોતાની રીતે પાકી કરી લીધેલી. સાહિત્યકારોના સંસર્ગનો પણ તેમને લાભ મળ્યો હતો. મળિયાએ પ્રસ્તાવનાઓમાં અને વિવેચન લેખોમાં વ્યક્ત કરેલા વિચારો અને મંતવ્યો પરથી એમ જણાય છે કે નવલકથા અને નવલિકાના સ્વરૂપ વિશે એમના કેટલાક ચોક્કસ ખ્યાલો હતા. પોતાની કૃતિઓમાં જાણે તેના નમૂના આપવાની મથામણ પણ એમણે કરી હતી. એમની વિભાવના અને આ નમૂના જોતા કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. વસ્તુ અને ટેકનિકને એ ભિન્ન અને એ પૈકી ટેકનિકને બાહ્ય તત્વ ગણતા હોય એમ લાગે છે. એવી જ રીતે અનુભવ અને અનુભૂતિનો ભેદ ન કરવાથી સામગ્રીના રૂપાંતરની પ્રક્રિયાનું મહત્વ અને વ્યવહાર જગતના તથા કલા જગતના વાસ્તવનો ભેદ, તેમાંથી જન્મતી સંભવાસંભવ કે પ્રતીતિ કરતાની સમસ્યા જેવા મુદ્દા વિચારવાના આવે છે. ભાવની રસકોટીએ પહોંચવાની વાત પણ પાત્ર સંદર્ભમાં ઉપસ્થિત થતો આવો મુદ્દો છે. મહત્વાકાંક્ષી નવલકથા લીલુડી ધરતી, એમાં ક્રોનિકલ પ્રકારની કથાનો પ્રયોગ કરવાનો ઈરાદો એમણે સેવ્યો હતો. એણે ક્રોનિકલ અને પીરિયડ નોવેલના સ્વરૂપ વિશે આપણે ત્યાં ચર્ચા જોઈ. એવું જ પ્રાદેશિક કે જાનપદી તથા વાસ્તવમૂલક નવલકથા પ્રકારોની બાબતમાં પણ બન્યું છે. મળિયાની કથાઓમાં ગ્રામીણ સમાજ ચિતરાયો છે. એની સામાજિક, ધાર્મિક, આર્થિક અવડસવડ પરિસ્થિતિ વચ્ચે જીવતો, એમાં વેરવૃત્તિથી ખરડાયેલા સ્ખલનશીલ લોકો છે, પરંતુ એ સર્વસાધારણ સરેરાશ ગ્રામ સમાજની હોય એવી એકંદરે છાપ પડે છે.
એમાંથી પ્રદેશ વિશેષની કોઈ વિશિષ્ટ છબી ઉપસે છે ખરી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મેઘાણી કે પન્નાલાલની કથાઓનો વાચક માનવ જીવનના ગહન ગુઢ અનુભવમાં મુકાય છે, એવા કોઈ અનુભવમાં મળિયાની આ કથાઓનો વાચક મુકાય છે ખરો એવા રસકીય સૂક્ષ્મ પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે. મળિયાની નવલકથાઓએ નિમિત્ત પૂરું પાડીને આ પ્રકારની ચર્ચા ઉત્તેજી એને પણ એક ઉપલબ્ધિ ગણવી જોઈએ. એક રસપ્રદ બાબત એ પણ છે કે મળિયાની નવલકથાઓ વિશેના પ્રતિભાવોમાં પરસ્પર ભિન્નતા કે વિરુદ્ધાર્થ પણ ખાસા જોવા મળે છે. વ્યાજનો વારસ પ્રગટ થઈ ત્યારે તેની કડક આલોચના કર્યા પછી યશવંત શુક્લ તેનું પુનર્મૂલ્યાંકન કરતી વખતે તેને મળિયાની શ્રેષ્ઠ નવલકથા તરીકે બિરદાવે છે. તો લીલુડી ધરતીની આકૃતિ શિથિલ હોવાના લગભગ સર્વસંમત અભિપ્રાયથી જુદા પડીને બળવંત જાની તેને સુબદ્ધ કૃતિ રૂપે પ્રમાણે છે. એ આના ઉદાહરણ છે. કથા સામગ્રી જે સમાજને લગતી હોય તેના લોક સમૂહનો ગાઢ સંપર્ક, દુનિયાદારીની જાણકારી એ મળિયાને મન કથા લેખક માટે પહેલી જરૂરિયાત છે. કથા લેખકનું કર્તવ્ય તેના વસ્તુ જગતના નક્કર, બરછટ અને બરડ વાસ્તવને વાચકને મોઢામોઢ કરાવવાનું છે. એ માટે બહુસંખ્ય ઘટનાઓ, પાત્રો, એ પાત્રોની પોતાની વાણી સાથે એણે મહત્તમ માત્રામાં કામ પાડવાનું છે. મળિયાની કથાઓ દળદાર બની છે, એમાં સ્થૂળ ઘટનાઓનું પ્રાધાન્ય છે, બાહ્ય ગતિવિધિમાં પ્રવૃત્ત પાત્રોનું બાહુલ્ય છે, એનું આ રહસ્ય છે. લીલુડી ધરતી જેવી કૃતિમાં કદાચ આ કારણે જ દ્રષ્ટિવર્તુળ વ્યક્તિ પરથી ખસીને એકાએક સમૂહ પર મંડાય છે કે વેળા વેળાની છાયણી નવલિકાના વસ્તુને વિસ્તારીને નવલકથાનું રૂપ એ આપે છે. આ સંદર્ભમાં એ વિગત પણ દ્રષ્ટાંતરૂપ બની શકે કે મળિયા સન 1957માં લીલુડી ધરતીના બે ભાગ પ્રકાશિત થયા પછી 3 વર્ષે શેવાળના શતદલ શીર્ષકથી એ કથાને વિસ્તારે છે અને 1960માં પ્રીત વછોયાના પ્રકાશન પછી 67માં ઇન્દ્રધનુનો 8મો રંગ શીર્ષકથી એ કથા આગળ વધારે છે. મળિયાની કથાઓનું સ્વરૂપ ધારાવાહી નવલકથાનું હોવાથી એની વસ્તુ સામગ્રીમાં પુનરાવર્તનો અને પ્રસ્તાર નભી જઈને એનું કદ મોટું કરે છે. પત્રકાર તરીકેની કામગીરી પણ આમાં ક્રિયાશીલ હોવાનું જણાય છે. વિસ્તરતા વસ્તુ ક્ષેત્રને લગતી લેખકની અનેકવિધ જાણકારીને લઈને એમાં વૈવિધ્યનું તત્વ ઉમેરાય છે, તે કથારસ ટકાવી રાખવામાં મદદ કરે છે. નવલકથાના ખાસ તો વસ્તુને લગતા જુદા જુદા પ્રકારોને અજમાવી જોવાના એક પ્રયોગ રૂપે જાણે કે મળિયા પાસેથી એક ઐતિહાસિક નવલકથા કુમકુમ અને આશકા મળે છે. નવલકથાકાર તરીકે મળિયા એમાં થોડા જુદા પડે છે. બે સમર્થ પુરોગામી લેખકોએ આ જ કથા વસ્તુની નવલકથામાં ચગલાના ચરિત્રને ઉપસાવ્યું છે, એ કરતા મળિયા એના ચરિત્રની ભિન્ન રેખા ઉપસાવે છે. નૃત્ય, રાજનીતિ ઉપરાંત યુદ્ધ વિદ્યામાં પણ ચગલા એટલે કે બહુલા કુશળ છે એવું અહીં દર્શાવાયું છે. એવું જ નિરાળું પાત્ર છે મહમૂદનું. એ બહુલાને એટલે કે ચૌલાને વિરોચિત અંજલિ અર્પે છે. ઇતિહાસ સંમતિને ઘડીભર બાજુએ રાખીને એના ચરિત્રમાં શૌર્યભાવ સાથે કાવ્યપ્રીતિ અને પ્રણયભાવનાના રંગો લેખકે ઉમેર્યા છે. એની સમાધિ આગળ એને વીરાંજલિ અર્પતા મહમૂદનું પાત્ર આકર્ષે છે. કથા પણ અહીં વિરામ લે છે.
એવી જ રીતે મહમૂદની પ્રણયાકુલતા અને એકલતાનું ચિત્રણ પણ પ્રભાવક છે. વિરોધી ભાવોનું નિરૂપણ આ ચરિત્રનું આંતરવિશ્વ ખોલી આપે છે, એ એની વિશિષ્ટતા છે. બીજી નવલકથાઓના પાત્રો કરતાં જે મોટે ભાગે એના એની બાહ્ય ક્રિયાઓને આ લેખે છે. વાચકને બહુધા સ્થૂળ ઘટનાઓના આશ્ચર્યલોકમાં ભ્રમણ કરાવતા આ નવલકથાકાર અહીં ચરિત્રના મનોજગતમાં લઈ જઈને વિસ્મયનો અનુભવ કરાવે છે અને પોતાની સર્જક શક્તિના એક વિશેષ ઉન્મેષનો હૃદય પરિચય કરાવે છે. મળિયાએ જે કટાક્ષ કથાઓ લખી છે તેની ચર્ચાને મારી દ્રષ્ટિએ અહીં અવકાશ નથી, કારણ કે તેનો તેમના નવલકથા સાહિત્યમાં સમાવેશ થઈ શકે કે કેમ તે વિચાર માગી લે એવો મુદ્દો છે. હાસ્ય એ એકમાત્ર એવો રસ છે જેનો આપણે અલગથી વિચાર કરીએ છીએ. જેમ પ્રહસન કે ફારસ એ નાટકનો અલગ પ્રકાર છે, પ્રતિકાવ્યને આપણે કવિતા સાથે ભેળવતા નથી, તેમ નવલકથા એ એક ગંભીર સાહિત્ય પ્રકાર છે. મળિયાની નવલકથાને કલાકૃતિ બનવામાં વિઘ્નરૂપ મુખ્ય તત્વ છે પ્રાપ્ત સામગ્રીમાંથી વસ્તુની પસંદગીમાં. મળિયાનો શબ્દ વાપરીને કહું તો ઔચિત્ય ભાનની ઓછપ અને વસ્તુનું નિયમન કરનારા બળનો અભાવ. મળિયા પોતે એને સર્જનની વિશેષતા માને છે, કહે છે કે સર્જકની પણ જાણ બહાર યોજના બહાર કશુંક રચાઈ જતું હોય છે અને એ સ્વયંભૂ આકાર પામતું હોય છે. સર્જકને પણ વશ ન વર્તે એ સર્જન ઉત્તમ. એ કેફિયતમાં પોતાનો સર્જનાનુભવ વર્ણવતા પણ એમણે કહેલું, આરંભિક પ્રકરણો પછી કથાનો દોર મારા હાથમાંથી ગયો અને મારે પાત્રોને ચલાવવા જોઈએ એને બદલે પાત્રોએ મને ચલાવવા માંડ્યું. મુનશીએ પણ કંઈક આ મતલબની જ વાત કરેલી છે. ઘટનાશ્રિત કથારસની જમાવટ અને કાર્યવૈદને મુકાબલે વસ્તુ સંયોજન અને પ્રતીતિ કરતાની પંચાતમાં ન પડતા લેખકોનું આ વ્યાપક લક્ષણ છે. કથાના વસ્તુને વૃક્ષના વિસ્તરતા ડાળી ડાળખા સાથે સરખાવતી વખતે તેઓ એ ભૂલી જાય છે કે કલાકૃતિ વન નથી ઉપવન છે. મળિયાના સાહિત્ય સર્જનમાં નવલકથાની અડોઅડ ઊભું રહી શકે એવું એમનું નવલિકા લેખન છે. આરંભે કહ્યું તેમ નવલકથાની સાથે જ એ શરૂ થયેલું અને તેની સાથે જ પૂરું થયેલું, પરંતુ વિડંબના એ છે કે મળિયાએ એક કેફિયતમાં કહ્યું છે, કમનસીબે ટૂંકી વાર્તાના ક્ષેત્રે મારી સ્થિતિ છાપેલ કાટલા જેવી થઈ પડી છે. હું મારો રસનો વિષય અને ઇષ્ટ પ્રવૃત્તિ વાર્તા કે નવલકથા નહીં પણ નાટકને ગણું છું. નવલિકાનું સ્વરૂપ પણ મળિયાએ વિપુલ માત્રામાં ખેડ્યું છે. એની સંખ્યા જુદી જુદી દર્શાવાઈ છે, પરંતુ એ 200થી વધારે છે એ તો ચોક્કસ. નવલકથાની જેમ નવલિકા પાસે પણ મળિયાની પહેલી અપેક્ષા અનુભવ સમૃદ્ધિની છે. નવલિકાની સ્વરૂપ ચર્ચામાં પણ એમણે અનુભૂતિની સચ્ચાઈ એ પર જ પૂરેપૂરું વજન મૂક્યું છે. એમની એવી સ્પષ્ટ અને દ્રઢ માન્યતા હતી કે અનુભૂતિની કચાશ, આ એમના શબ્દો છે, કૃતિને આંતરિક રીતે દરિદ્ર કરી મૂકે છે. પોતાની આ અપેક્ષા લેખક તરીકે એમણે પહેલા વાર્તા સંગ્રહ ભૂગવતા પૂરથી જ સંતોષી. એ ભૂગવતા પૂર સોરઠના લોકજીવનના અનુભવની ઘટનાઓના હતા. એમની વાર્તાકલાને ઉઠાવ આપનારું તત્વ પણ એ છે એમ ઉમાશંકરે નોંધ્યું છે. કહે છે, મળિયાનું સંદર્ભ માળખું બૃહત હતું. વતનની જનતાના વિશાળ જીવનમાંથી એ એમને સાંપડ્યું હતું. ભૂગવતા પૂરના કથા સમુદાયમાં એ બધો સંદર્ભ મોહરી ઉઠે છે.
એમણે કથાની વસ્તુ સામગ્રી દલિત ઉપેક્ષિત ઉજળિયાત એમ સમાજના સર્વ વર્ગમાંથી લીધી અને જે તે સમૂહની લાક્ષણિક બોલી અને એની બોલછાનો પણ એમાં સમાવેશ કર્યો. તેથી ઉમાશંકર કહે છે તેમ એ બધો સંદર્ભ મૌરી ઉઠ્યો. પણ અનુભૂતિની સચ્ચાઈ વિશેના મળ્યાના ખ્યાલમાં જ કંઈક ગેરસમજ રહેલી લાગે છે. વાર્તાના મૂળમાં રહેલો પ્રસંગ કે વૃતાંત વાસ્તવિક જગતમાં ખરેખર બનેલો હોય તો એમાં સચ્ચાઈ આવે એવી એવી મળ્યાની માન્યતા હશે. કેટલીક વાર્તાઓને અંતે એમણે એવી ટીપ મૂકેલી છે તે વાચકમાં એવો વિશ્વાસ જન્માવવા માટે હશે. એમની વાર્તાઓમાં સંભવાસંભવ કે પ્રતીતિ કરતા અંગેના પ્રશ્નો ઊભા થાય છે તે આપણી આસપાસના જગતમાં બનતા બનાવોના વાસ્તવ અને કલાના વાસ્તવ વચ્ચેનો ભેદ ધ્યાનભાર રહેવાથી હશે. મળ્યા ટેકનિકનો અનાદર કરતા જણાય છે કે તે પણ કદાચ આ કારણે છે. જોકે ટેકનિકને લગતી બાબતમાં પણ થોડો ગૂંચવાળો છે. મળ્યાએ ટેકનિક વિશે જે કહ્યું તે કદાચ યોગ્ય રીતે લેવાયું નથી. એમણે ટેકનિકના આ એમના શબ્દો છે, ટેકનિકના ગમે તેટલા વાઘા પહેરાવવાની નિરર્થકતા દર્શાવી છે. એટલે કે ટેકનિક ખાતર ટેકનિક નહીં, ટેકનિકના પ્રયોગોના શોખ ખાતર વાર્તા ન લખાય. ટેકનિક એ ઉપલક નહીં, અંતર્ગત તત્વ છે. એ વાર્તાના ઘાટ અને ઘડતરની પ્રક્રિયામાં પ્રવર્તે છે એમ એમના કહેવાનું તાત્પર્ય છે. કમાઉ દીકરો વાર્તાનું ઉદાહરણ લઈને આ મુદ્દાની ચર્ચા કરીએ. મૂળ એક મુસાફરી દરમિયાન ગાડાવાળાને મુખેથી મળ્યાએ આ કિસ્સો સાંભળેલો. પણ જે ગાડાવાળાએ આ કિસ્સો કહ્યો તે ગાડાવાળો કમાઉ દીકરો વાર્તા લખી શક્યો. એ કિસ્સો કાગળ પર ઉતરે એ પહેલા મળ્યાના સર્જક ચિત્તમાં ઉતરે છે અને માવજત પામે છે. કેવી રીતે માવજત પામે છે? મળ્યાનો શબ્દ વાપરીને કહું તો હૈયા ઉકલતથી. આ હૈયા ઉકલત એ જ ટેકનિક. આ હૈયા ઉકલત સર્જકની છે. એ ગાડાવાળામાં ન હોય, એમાંથી જે અનુભૂતિની સચ્ચાઈ પ્રગટે છે કહો કે એ લેખકનું દર્શન છે. ટેકનિક એ ઓજાર છે. ઓજાર વિના તો કૃતિ કેવી રીતે નિર્માણ પામે? માર્ક શોરરે બહુ સ્પષ્ટતાપૂર્વક ટેકનિકનું કાર્ય અને તેનું મહત્વ સમજાવ્યું છે. ટેકનિક ઇઝ ધ મીન્સ બાય વિચ ધ રાઇટર્સ એક્સપિરિયન્સ વિચ ઇઝ હિઝ સબ્જેક્ટ મેટર કમ્પેલ્સ હિમ ટુ એટેન્ડ ટુ ઇટ. એ પણ ધ્યાનમાં લઈએ કે માર્ક શોરર પણ સબ્જેક્ટ મેટર તરીકે રાઇટર્સ એક્સપિરિયન્સની જ વાત કરે છે. આ મુદ્દા પરત્વે મળ્યા અને સુરેશ જોશી સામસામાં છેડે છે, જે વસ્તુતઃ સામસામાં છેડા છે જ નહીં. મળ્યા વસ્તુને મહત્વ આપે છે, ભલે આપે, પરંતુ એ ટેકનિકનું મહત્વ લક્ષમાં લેતા નથી. સુરેશ જોશી વસ્તુના નિગ્રહણની વાત કરીને રૂપરચનાનો મહિમા કરે છે, જ્યારે આ બેઉ સર્જકોની કેટલીક કૃતિઓ સ્વયં આ બંને તત્વોની પ્રતિષ્ઠા કરે છે. છેવટે વિચારવાનું એ રહે કે મહત્તા કોની, વિચારણા અને વિવેચનની કે સર્જનની? નવલકથાની જેમ મળ્યાની નવલિકાઓ પણ ગ્રામ જીવન અને નગર જીવન બંનેને લક્ષમાં લે છે. જો કે એમની અર્ધજાજેરી વાર્તાઓ ગ્રામ જીવનને લગતી છે. એ પણ સૂચક હકીકત છે કે મળ્યાએ પોતે ઈસવીસન 1958માં પોતાની શ્રેષ્ઠ વાર્તાઓનું ચયન કર્યું, તેમાં ગ્રામ જીવનને લગતી વાર્તાઓની સંખ્યા વધારે છે. મળ્યાનો સર્જક ઉન્મેષ જેમાં વિશેષ વર્તાય છે
એવી વાર્તાઓ માટે એમની ગ્રામ જીવનની વાર્તાઓ તરફ જ વળવાનું આવે છે, એમાં બે મત નથી. પણ એ સાથે એ પણ હકીકત છે કે નવલિકાકાર મળિયાની વાત કરતા સરહદય કાકવંદ્યા, રાયજીનું રોસ્કોપ, આરસીની ભીતરમાં, સીન નદીને કાંઠે જેવી વાર્તાઓ યાદ કરવાનું ચૂકતા નથી. આ વાર્તાઓને એક સાથે જોતા એકંદરે એવી છાપ પડે છે કે બંને પ્રકારની વાર્તાઓમાં પરિવેશ સ્વાભાવિક રીતે જ જુદો છે. ઘટનાઓ, પાત્રોના વાણીવર્તન, જીવનશૈલી ભિન્ન છે, પરંતુ વાર્તાઓના વિષયો ઘણા મળતા આવે છે. એનું કારણ કદાચ એ છે કે વાર્તાકાર મળિયાએ મુખ્યત્વે માણસમાં રહેલા આદિમ બળો પર મીટ માંડી છે. પણ એક જ ભાવને આપણે જુદી જુદી વાર્તાઓમાં જુદું જુદું રૂપ પામતો જોઈએ છીએ. એમાં નિરૂપણ રીતિનું વૈવિધ્ય પણ ભાગ ભજવે છે. કથનાત્મક અને આત્મકથનાત્મક, વર્ણનાત્મક અને નાટ્યાત્મક રીતિની સાથે પીઠ ઝબકાર, સહોપસ્થિતિ, ડાયરી જેવી પ્રયુક્તિઓનો વિનિયોગ પણ જોવા મળે છે. આરસીની ભીતરમાં જેવી વાર્તામાં પ્રતિક યોજના, તો કાકવંદ્યામાં મોટરની ગતિ અને પાત્રની મનોગતિને સમાંતરે યોજીને વસ્તુનિરૂપણ થયેલું છે. સ્વતંત્ર રહીને સંકલિત થતી 5 વાર્તાઓના જૂથ યાત્રીગણ અને 4 વાર્તાઓની એક અન્ય શ્રેણીને પણ અહીં યાદ કરવી જોઈએ. મળિયાની સામગ્રીમાં રહેલું વાર્તા તત્વ મળિયા હૈયા ઉકલકથી શોધી કાઢે છે. સામગ્રીમાં એટલે એમણે વાસ્તવિક જગતમાં જે જોયું જાણ્યું એમાંથી મળિયાને મન આ વાસ્તવિક ઘટનાની ચોટ અને તેની રજૂઆતની હૈયા ઉકલક, આ બે વાનાનું જ મહત્વ છે. એમને મન આ જ લેખન કૌશલ પછી રચના કૌશલની જરૂર રહેતી નથી, કેમકે મળિયાને મતે એ સ્વયંભૂ સ્વૈર લીલા છે, સભાન નિર્મિતિ નહીં. મળિયા જેને અતિ સભાનપણે ટેકનિકની જટાજાળ કહે છે તે અને અનુભૂતિને આકાર આપવામાં ટેકનિકની ક્રિયાશીલતા, એ બે વચ્ચેની સ્પષ્ટતાના અભાવનું આ પરિણામ છે. ગ્રામજીવનની વાર્તાઓમાં વસ્તુની માવજત મળિયા જે રીતિથી કરે છે તેમાં પરિવેશનું ચિત્રણ અને સોરઠી લોક બોલીનો એની તમામ લાક્ષણિકતાઓ સાથે પ્રયોગ વાર્તા કથનમાં જીવ આણે છે. પછી એ કથન લેખકનું હોય કે પાત્રનું. સોરઠી બોલીનો ઉત્તમ વિનિયોગ નવલકથા કરતાંય વિશેષ તો નવલિકાઓમાં થયેલો છે એવો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો અભિપ્રાય યથાર્થ છે. કથનમાં ભાષા બલકે વાણીના પ્રવર્તનની મળિયાની સૂઝ અંતરશ્રોતાના મંદ્ર તીવ્ર સ્વરમાં થતા વાર્તાલાપના દ્રષ્ટાંતો તરીકે કામ લાગશે. તો વાની મારી કોયલમાં પરિવેશના ઉઘાડ અને ઉઠાવમાં ભાષાની રસળતી મંથર ગતિ પણ ધ્યાનમાં લેવા જેવી છે. મનુષ્યની પ્રાકૃત વાસનાઓનો સાક્ષાત્કાર પાત્રની આવેગપૂર્ણ પ્રતિક્રિયાઓમાં કરાવીને મળિયા બિભત્સ અને કરુણ રસની કેવી નિષ્પત્તિ કરે છે તે કમાઉ દીકરો અને પરિતોષ જેવી વાર્તાઓમાં જોવા મળે છે. વાસ્તવની ભૂમિની સ્થૂળ ઘટનાનું આલંબન લઈને મળિયા પાત્રની ભીતરની ભૂમિની સંકુલ ઘટનાઓની વચ્ચે કેવી રીતે લઈ જાય છે તેના આ દ્રષ્ટાંતો છે. અંતર શ્રોતા આ વાર્તાઓથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એમાં વાસ્તવ ભૂમિની સ્થૂળ ઘટનાને ભાવાત્મક રૂપ આપીને મળિયા મનુષ્યની ભીતર અંતર શ્રોતા રૂપે પડેલી એક શક્યતાને ચીંધે છે. કથારસને પોષક ઘટનાઓ અને તેને વહેતો રાખતો કાર્યવ્ય, તેની ચિત્રાત્મક અને નાટ્યાત્મક રજૂઆત, ભાતીગળ સમાજને અનુરૂપ પરિવેશ અને તેમાં શ્વાસ લેતો પાત્ર સમુદાય, ભાષાકીય બળ મળિયાના કથાલોકને અજવાળે છે. ઘડીભર
એથી અંજાઈને આ સૃષ્ટિના નિયામક બળની જરૂરિયાત ભૂલી જઈને મળ્યાનો વાચક તેનો આનંદ લૂંટે છે. ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો કથા લેખક મળ્યા વસ્તુ જગતની દ્રષ્ટિએ મેઘાણી અને એ વસ્તુની માવજતની દ્રષ્ટિએ મુનશીની વચ્ચેની કડી છે અને મૂલ્યને મુકાબલે વાસ્તવ અને વૃત્તિ નિરૂપણને ધ્યાનમાં લેતા એ પછીના તબક્કાની નજીક છે. સૌનો આભાર. હવે પાંચેક મિનિટ એ વાત સંતોષ આપે છે કે રઘુવીર ચૌધરી પૂરો સમય અહીં હાજર રહીને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. એ કથા સ્વામી જો પાંચેક મિનિટ આપે અને મળ્યા વિશે વાત કરે તો એમના કાલે પણ એવી આશા હતી, કારણ કે કિરીટ દુધાતે જે રીતે સુરેશ જોશી જે વાત કરી ત્યારે સુરેશ જોશીની વાર્તાઓની ફેર તપાસ, બલકે ઉલટ તપાસ કદાચ સૌથી પહેલા રઘુવીરભાઈએ કરેલી, એટલે જેને ઉહાપો કહીએ એની અપેક્ષા હોય, એ જો મળી શક્યું હોત તો એવી આશા રહે. પ્લીઝ આવો, વિનંતી. ના ના, પ્લીઝ આવતીકાલે સમય હશે તો બોલીશ. અધ્યક્ષ વિનંતી કરે છે. અને એ કઈ આપને સમજાવવાનું મારે હોય મારે મને ક્ષોભમાં મૂકે. શક્યતા તો એ હતી કે ધીરેન્દ્રભાઈ જો શરૂઆતમાં આ બધું બોલ્યા હોત તો આ બંને વક્તાઓને તકલીફ પડત. ધીરેન્દ્રભાઈ જાણીતા છે નિશેષ કથન કરવા માટે, અને આજે પણ એમણે બહુ સુંદર વક્તવ્ય કર્યું. અમારો તો સંબંધ બહુ જૂનો છે, એ અમદાવાદ આવ્યા ત્યારથી માંડીને સતત ધીરેન્દ્રભાઈ, નૂતનબેન, બંને દીકરીઓ, એટલે આ પક્ષપાત તરીકે એમણે મને 5 મિનિટ વાપરવાની ફરજ પાડી, પણ એ વિવેક આજે હું નહીં કરું. મળ્યા વિશે મેં પણ સતત લખ્યું છે એમની કૃતિઓ વિશે, અને મારે પણ બહુ અંગત સંબંધ હતો મળ્યા. અમદાવાદ આવે ત્યારે મારે ત્યાં આવે જ, એટલે એ બધા માટે ઘણો સમય જોઈએ, ધીરેન્દ્રભાઈ કરતા પણ વધારે સમય જોઈએ. એ રીતે સુરેશભાઈનું સાહિત્ય પણ મેં વાંચ્યું છે, સતત લખ્યું છે, અને જયંતભાઈ પણ આદરણીય હતા, એટલે કાલે જો સમય હશે કંઈક તો આભાર બીજા મિત્રો માનતા હશે એમાં પણ હું દાખલ થઈશ પ્રકાશભાઈની સંમતિથી, અને થોડુંક બોલીશ આ બધા સાહિત્યકારો વિશે. પણ આજે તો હું માત્ર ધીરેન્દ્રભાઈની આજ્ઞાથી ઊભો થયો અને આપને સૌને વંદન કરી વાત કરી. ખૂબ આભાર મોરબી રઘુવીરભાઈ, અને આનંદ સાથે આભાર માનીએ શ્રી ધીરેન્દ્રભાઈ મહેતા, સંજયભાઈ ચૌધરી, માવજીભાઈ મહેશ્વરીનો, કે જેમણે મળ્યાની સમગ્ર સર્જન સૃષ્ટિનો સુપેરે એક આપણને એક એમાં પરિભ્રમણ કરાવ્યું. રઘુવીરભાઈએ મળ્યા વિશે લખ્યું છે, હું મળ્યાને આ એક જીવનમાં ભૂલું એ શક્ય નથી. મળ્યા જેવા મુરબ્બી મિત્રો મળવાના હોય
તો અજ્ઞેય અને નિષ્ઠુર નિયતિ, અજ્ઞેય અને નિષ્ઠુર નિયતિ પાસે મુક્તિના વિકલ્પે જીવન જ માગવાનું ગમે. જોકે જીવનના અંત પછી બીજા કોઈ આરંભની લેશ માત્ર આકાંક્ષા નથી, પણ મળિયા સાથે ચાલવા માટે ફરીથી ઊભા થવાની ઈચ્છા થાય ખરી. આજ રઘુવીરભાઈએ મળિયાજીનું આ એક એક અડધી મિનિટમાં જ હું બતાવીશ. મળિયા સાહેબનું મૃત્યુ પણ બહુ કેવી રીતે થયું એ નિરંજન ભગતે લખ્યું છે. એ પણ ઘટના કે એમને છેલ્લો મળનાર વ્યક્તિ નિરંજન ભગત હતા. 29 ડિસેમ્બર, આ ડિસેમ્બર મહિનો જ છે, 1959 અમદાવાદ આવેલા ને ટ્રેનમાં મુંબઈ જતા હતા. 79 હા ભૂલ સુધા તો એ ટ્રેનમાં જતા હતા ને પાછી એમની બધા દેશ વિદેશના સર્જકો સાથે એમની મૈત્રી, ગુજરાતના તો બધા ખરા જ. ટ્રેનમાં જવા માટે નિરંજન ભગતે એ ફર્સ્ટ ક્લાસના ડબ્બાની બહાર ઊભા હતા. નિરંજન ભગતે આવજો કર્યું અને ટ્રેન મણિનગર પહોંચે ત્યાં જ હાર્ટ એટેક. એટલે આ કેવી એક આઘાતજનક. રઘુભાઈએ પાછું લખ્યું છે, તે દિવસે હું જે રડ્યો છું તે દિવસ અનુભવ થયેલો મૃત્યુ સાથે આપણામાંનું કશું મરી જતું હોય છે, આપણે બાદ થવા લાગતા હોઈએ છીએ. તો આ મળિયા સાહેબને આપણા બધાના વંદન અને આ સરસ બેઠક માટે આપ બધાનો ખૂબ સ્વાધ્યાય કરીને આપેલા વક્તાઓનો આભાર. આભાર.